હે ભગવાન નેટવર્ક ના પ્રોબ્લેમ બસ તો તારે આ લઈને બેસવાનું ઓલી છોકરી એકલી એકલી કામ કરે છે તન સમજ નથી પડતી થોડોક એને ટેકો દેવાય ના એ નથી પડતી બા અને ઈ શું જારે હોય ત્યારે એક વવ નું ખેંચવાનું બસ બીજી વવ ભલે ને ગમે તે કરે ગમે જ નઈ એક કઈ વસ્તુ બસ જો આ મને તારા શબ્દો જોતા હતા કે ઓલી એકલી કામ કરે છે અને હું તારું ખેંચીને અહીંયા બેહાડું છું જા તું એને મદદ કર હું કાઈ કરવાની નથી

તો હવે ઉતારશું બીજું હું સવાર સવારમાં રનિંગ કરવા જાઈશું હા શાંતિથી કામ નહીં કરે નહીં કામ તો છરાય નહીં થાય કીધું ને આ જો અમારી આંગળી બિચારી ઉંચી નથી થાતી એટલું દુઃખે છે બાહ હા બેટા સવારનું કામ થઈ ગયું છે રસોઈ બપોરની શું બનાવું લે હા બા ની ડાઈ વઉ રસોઈ શું બનાવું પૂછવાનું ના હોય મેડમ રોજ તમે કામ કરો જ છો બનાવી નાખવાની હોય શું બનાવું હું બાને પૂછું છું બાને જે ભાવતું હોય એ જ બનાવું કેમ તો આ ઘરમાં હું શું છું વધારાની છું હે બાને ભાવતું એ જ બનાવવાનું મારી પસંદનું ક્યારે બને જ નહીં બસ કરને બનાવું જ છું ને તમારી પસંદનું બા બનાવું છું ને એની પસંદનું હોય તે અને આંબળ આ તારી આંગળી હમણાં ભાંગી છે ને તો જે ઘરમાં બને ને એ ખાઈ લેવાનું અને આંબળ મારે છે ને આજ કારેલાનું શાક ખાવું છે ના યો કારેલા નહીં નહીં ઈ હું કારેલા કારેલા નથી ભાવતા કારેલા મારી ઉપરવડ તો જાતી જ નઈ હો તને નો ભાવતા હોય ને તો તું રોટલીનો ગોળ ખાઈ લેજે બા તમે શાંતિ રાખો તમે બે બોલોમાં તમાર કારેલાનું શાક ખાઓ ઈને રોટલો હા તમને કારેલાનું શાક બનાવી દે સ્વીટી તારે શું જમવું છે છો ભાભી હું કહી દઉં છું કારેલા બનશે બગસે નખરમાં તું કાઈ ખાવાની નથી નિરાત એ મારું આનાદ બચે સરસ હો અને મેગી મળે જ છે રૂપિયાવાળી લઈને ખાજે

પણ સ્વીટી રોજ રોજ બહાર નું જમવાનું નહીં સારું તમારે વહીવટ નથી કરવાનો એ બધો હું બહાર નું ખાવ ગમે તે ખાવ મારું શરીર છે હું જાડી થઈ જઈશ હું ફૂલાઈ જઈશ તમારે વહીવટ નથી કરવાનો બસ બસ સ્વીટી શું કરે તું આ ખાઈ ખાઈને પછી તું જીમ જઈશ એના કરતાં ઘરના રોટલા ખાવ ને તો પચે ખરા ઓલું તો ઈ ખાશો ને હવાર માં ઉઠીને પેટ માં દુખશે અંકિતા એક કામ કર બેટા મારા માટે રોટલો ને કારેલાનું શાક કર અને તમારે જે ભાવે ને એ તમે લોકો કરો એ કીધું તો ખરા છે ભાવે એટલે પીઝા નહીં પીઝા જ આવશે દિવસમાં પીઝા નહીં પીઝા જ આવશે અને તમે ભાપી મારી વાત સાંભળી લ્યો મારી વસ્તુ હોય ને બાની સામે તમારે પૂછવાની જ નહીં બે ચીજ મંગાવી લેવાનું અને તમને હું ખાવ એમાંય નડું છું હે હા અરે બાર ના ચૂપ રે ઘડીક પૈસા બગાડીને બહારના ખાવાના કોઈ અત્યારે તો ખાવાના જ નથી બસ તું તારે જા અમારો ઘર વાળો કમાય છે આટલું આટલું કમાઈ કમાઈ ના ઘર જ નાખે છે પણ નઈ આ બા ને એની વહુ ઈ બે ને બસ પોતપોતાની પોતાની મરજી નું કરવું હે પોતાનો ઘરવાળો તો કમાતો નથી ઓરખું એનો ઘરવાળો વાળો કમાય જ છે કેટલું રોટલો શાક ખવાય એટલું તો કમાય જ છે અને તારે જો પીઝા ખાવો ને તો કે તારા વરને અને આપસે પૈસા ને લઈ આવતું પીઝા એના પૈસા નો આવે છે બરાબર આના અ મારે તું કરો તો દેવાય આમ ને સોરીઓ ભાભી તમારા ઘરવાળાના પૈસાનું તો કઈ આવતું નથી એટલે તો એ કઈ બોલતા નથી જો ને મિયાઉ ની છે કાઈ મિયાઉ ની મિંડડી નથી મજાનો એને ખાવાનું ભાવતું હોય પણ એ સમજુ છે કરકસર વાળી છે તું તારે જા સ્વીટી આપણે અત્યારે પૈસા બચાવશું ને એ ફ્યુચર માં કામ લાગશે હે એવું હોય હું તો નાનો ગીગલુ ખોડીમ નાખી દયો ને મને તો કઈ ખબર પડતી નથી પૈસા ક્યારે બચાવે ને ક્યારે ન બચાવાય આ તમે બે છે ને જે કરવું હોય એ કરો બાકી મને જે જોઈએ ને એ ચૂપચાપ દઈ દેવાનું બસ સ્વીટી તું શાંત ને તને જે ભાવશે ને એ કરી દેશે પણ પીઝા નહીં બેટા પીઝા રાતે ખવાય અત્યારે પીઝા ખાશો તો બે કલાકમાં પાછી ભૂખી થઈ જઈશ તો પાછા મંગાવીશ મારા વરના પૈસા જાય ને એની પાસેથી લઈને મંગાવી હા પૈસા તારા વરના જાય ખાવાનું તારે છે પણ પેટમાં દુખશે તારા વરને નહીં દુખે તને જ દુખશે મેન દો આવે એકલો પીઝામાં આવે શું બા તમે ચૂપરીઓને એને જે ખાવું હશે ને આપણે કરી દેવું નહીં નથી ખાવું હોને આવી રીતના નજર પાડી પાડી હવે પીઝા એટલે નો બગડતું હોય ને તોય મારું પેટ બગડે એ કામ કરો સાંભળો સાદું શાક ખાઈ લઈશ બટેટાનું છે ને શાક બનાવજો અને રોટલી નહીં ખાવ પૂરી ખાઈશ પૂરી બનાવજે બાપ બા પાંચ પૂરી એની કરના છે મોટી મોટી કરજે બનાવી દેશ બા સ્વીટી તું મને રસોઈમાં મદદ કરીશ આ

આદત જૂની ને પુરાની કે કાઈક આ તો વાગે ને એને ખબર પડે હારું બેટા હારું જો મારી વાત સાંભળ તું જા અંદર બેટા તારાથી જેટલું થાય ને એટલું કર ને હું ઊભી ન થાવાની ઓર કામ છે જાવું હોય છે આ હે તું આ નથી આ બધું આંગળી થાય દબાવે તો તારી આંગળી ને દુખતી નહીં કેમ કે આંગળી મારા આમ આમ નો કરવાની હોય ને આ હાથ થી થાય હાથ થી નથી નહીં નથી દુખતી જાવા દે એના જેવું કોણ થાય જા મને દીકરો કોઈ નો થાય મારા જેવું

તમે કેમ આમ ઉદાસ બેઠા છો કાંઈ નહીં બેટા પણ નહીં બા જે વાત હોય એ કયો અરે બેટા તમે લોકો કામ ધંધેથી થાકીને આવો પછી હવે હું ક્યાં પાછા મારા રોદડા રો સારું ન લાગે બોલો ને તમારે જાત્રા એ જ આવું છે બટા મારે તો જાત્રા ગણો ગમે એ ગણો આ ઘર છે પણ ઘરમાં શાંતિ નથી એટલે તમે કહેવા શું માગો છો બોલો ને બા આપણા ઘરમાં અંકિતા અને સ્વીટી બેઉ છે પણ અંકિતા જો સવારથી રાતું એ જ બિસારી કામ કરે છે ઓલી તો તણ તોડીને બે નટ કરતી હા બા હવે એ કામ ન કરે તો શું થયું હાંકિતા તો કરી નાખે છે ને બટા એ માણસ છે અરે થોડોક આરામ તો મશીન નહીં જોઈએ તો માણસને ન જોઈએ હું જોઉં છું હવે 5 વાગ્યા ની ઊઠે રાતે 11 વાગે હુએ ત્યાં સુધી પગ વાળીને બેહતી નથી બા હા કહું મારે કિસ્મત હારી છે ને એટલે મને આ અંકિતા મળી છે આજ દિન સુધી મને કોઈ દિવસ આ વાત નથી કરી એણે નથી કરી પણ હું મા છું મન દેખાય છે કે દેવજણમાં કેટલો તફાવત છે અને જ્યારે હોય ત્યારે ઓલી નાનકી ઓલીને મેણા મારે કે તારો વર ક્યાં વધારે કમાઈશ અહીંયા તો બધું મારા વરનું જ આવે મેં કીધું એ જે કમાઈ રોટલા શાક જેટલું તો કમાઈ લે છે ને પણ નથી માનતી બા એ હાસુસ કે છે ને મારો પગાર કેમ આવે છે તમને મજા નથી હોસ્પિટલ જાવું છે બા ના રે બટા હવે નાની નાની વાતમાં ક્યાં જાવું ઈ ઉધરા તો આજે અઠવાડિયા થી છે અને તો હાલો આપણે મારે ક્યાંય ન સટા હું બાટલી લાવ્યો તો એ પૂરી થઈ ગઈ મારે છે ને એવી દવાઓ નથી લેવી ઘરમાં છે તો હું છે ને પાણી ગરમ કરીને ફાકડો ભરી જાય હળદરનો ફાકડો ભરી જાયશ એટલે ઉધરસે વહી જાય ને શરદી છે ને એ વહી જાય હા બાત તમે છો તમે કઈ નહીં બોલતા એ બે ચી કરે ઘર હોય ને થામડા ખખડતા જ હોય પણ તમે છે ને બસ આમ માળા લઈને ભગવાનનું નામ જ લેજો કારણ કે તમે આ સ્વીટી વહુનો થોડોક સ્વભાવ એવો છે તમે એની ઉપર જાહો અને ડૉક્ટરે હું કીધું ખબર છે ને કે ધ્યાન રાખજો નકર બીમારી જલ્દી હારી નહીં થાય બધી વાત આ છે આ તો તે પૂછ્યું એટલે મેં કીધું

તો પછી મારે તો બે વહુ ને બે છોકરાઓને એક જ માથે રખાય ને એ એકને ગોળ ને એકને ખોળ મારાથી નહીં દેવાય આજે સાગરો આવે ને પછી વાત છે ભાઈ પૈસાનો બચાવ કરતો છે કાક એના મગજમાં હશે નવું મકાન બનાવવાનું એના મગજમાં જે હોય એ પણ એની બાયડી બહુ મોટાઈ છે ને હું આજ સાગરા અમે કાઢું છું બા તમે એવું ન કરો તો હારું બા તમે આમ રડશો ને તો પછી તમને ખબર છે ને હું રડવા માંડે ના બેટા તો હું નહીં રડો જા માં દીકરો તું કામે જા અને હા આવતા અઠવાડિયે છે ને આપણી શેરીમાંથી જાત્રા જવાની છે એમાં તમારું નામ હું લખાઈ નાખાય પૈસા હું આપી વધારે નથી ખાલી સત્તાવનસો કે અઠાવનસો રૂપિયા છે ભલે રિયા એ બે હોય ને તોય માર ન જ જાવું

થારા શહેરા પર ઉદાસી છે હા કઈ નહીં હા હા થાકી ગઈ છે હા હા થોડીક થાકી ગઈ છું કામ કરીને હા હા એમ તબિયત તો સારી છે હા તબિયત તો સારી જ છે અને આ તમે બેડ ઉપર બેસો ને તો આમ ધીરેથી બેસજો હવે આ મને નથી લાગતું કે આપણા જીવનની જેમ આપણને આ સાથ દે એવું હા હે વાત પણ તારી સાચી હા કંઈક કરશું બેડનો હા નવો લઈ લઈશું અને કદાચ મારો બે ત્રણ મહિનામાં પગાર પણ વધી જશે એ તો સારું ને પગાર વધે ને ત્યારે આપણે પેલા બેડ નવો લઈશું મને નથી લાગતું કે મહિનો ચાલે એવું હા અને બીજી વાત એ કે મેં તને આ સાડી કાઢી નાખવાનું કીધું હતું તો કેમ હજી આ પહેર રહે છે તો બીજું શું પહેરો અરે બીજી સાડી હોય એ ને મારી પાસે ચાર જ સાડી છે શું અને તમારો પગાર એ ઓછો છે આ તમે કહો છો ને કે ત્રણ મહિના પછી તમારો પગાર વધવાનો છે ત્યારે હું લઈ લઈશ અત્યારે આ ચલાવી લઉં છું આમાં કાંઈ વાંધો નથી હા બીજું એ કે સાડીનું તો ઠીક પણ હું તને એમ કહેતો હતો કે હું બાઈકનું વિચારું છું મારે એક જગ્યાએથી નોકરીનું આવ્યું છે ત્યાં પગાર પણ વધારે હશે પણ સમયસર તો હું પહોંચી ન શકું એટલા માટે વિચારું છું કે બાઈક લઈ લઉં ને અરે એમાં વિચારવાનું શું લઈ લ્યો ને અને એમાંય આપણે ક્યાંક બહાર જાવું હોય ને તો આપણે સારું પડશે હા હા આ સાગરભાઈ ની બાઈક આપણે માંગવી નઈ પડે હા ભલે સસ્તી હોય ને એવી લેજો હા સંપત કેતો તો કે એક ગાડી વેસાવશે 25000 ની છે પણ એમાં જો મને હપ્તા કરી આપે ને તો હું લઈશ હપ્તા તો થઈ જ જાય છે ને ત્યારે તો લઈને પછી હપ્તા કરી નાખો ને પણ એ નવી ગાડી લેવી ને એમાં હપ્તા થાય આ તો જૂની ગાડી છે સતાય હું એને પૂછી જોઈશ તમે કહો છો કે 3 મહિના પછી પગાર વધવાનો છે તો પૈસા બાકી રાખતા હોય તો લઈ લ્યો ને હા હું કંઈક કરીશ હવે અને આપણી સોસાયટીમાંથી બાઈઓ જાત્રામાં જાય છે તો એવું હોય તો તમે બાને વાત કરજો ને એને જાત્રામાં જવું હોય તો હા એ વાત કરીશ એ એ છે ને બા ઘરમાંથી બહાર જ નથી નીકળતા એટલે તમે મારું તો નહીં માને કદાચ પણ તમે કહેશો ને તો માનશે ભલે અને એની ફી કંઈ એટલી બધી છે નહીં એની ટિકિટ સત્તાવનસો કે અઠાવનસો એવું કંઈક જ છે વધારે નથી હા એટલે એટલું તો આપણે દઈ શકીએ ને બાને હા હું બાને વાત કરીશ અને હું હવે જાઉં હા હા હું રસોઈ તૈયાર કરું છું આપણે જમી લઈએ ભલે Thank આ પતિ દેવવા મોબાઈલમાં બિઝી હે ને હવે બોલ ને કઈ કામ હતું પેલા ફોન મુકસો તો કઈસ ને હા ભાઈ હા મુકી દીધો ફોન બોલ શું કામ હતું હા ને પેલા એ કે તો આ ક્યાં લગાડ્યું છે દુખે છે ઓ આવી રીતના પૂછવાનું હોય અરે પણ ક્યાં લાગ્યું જો તો શું થયું હતું અરે કાઈ ને નખ ખૂખડી ગયો છે આ તમને તો ખબર જ છે હું ઘરના કેટલા કામ કરું અરે હે હું તો કયું કામ કરતી હતી કે તારો નખ ખૂખડી ગયો કાઈ નહીં આ વાસણ ધોતી હતી ને એમાં થયું ઈ બધું મૂકો ને ધ્યાન તો તું રાખતી જ નથી તારો હંમેશા બધા કામમાં બસ આ ઝડપ ફટ કર બી હોય શાંતિથી કામ કર ને તો આવું કાઈ ના થાય તો તમને એમ ના થાય કે ચલો આને કામમાંથી કઈક બે ત્રણ દિવસ આરામ મળે એવું હું કરું હવે બે ત્રણ દિવસ તને કામમાંથી આરામ મળે એ માટે હું શું કરી શકું કેટલા પહોળા છો નહીં તમે પતિ દેવ આ કેટલો ટાઈમ થયો આપણે બે કઈ બહાર ગયા છીએ ફરવા હા સ્વીટી તારી વાત સાચી છે કે આપણે ઘણા સમયથી બહાર ફરવા નથી ગયા તને તો ખબર જ છે ને કે મારા ઓફિસનું કામ જ એટલું હોય છે ને કે એમાંથી હું ફ્રીજ નથી થતો બસ કામ કામ ને કામ ઘરવાળી આ છે ને ઘરના કામ કરીને કરીને મરી રહે અને તમારે બસ બાર કામ કર્યા કરવા છે અને હા આપણો તો પગાર પચાસ છે નહીં પણ એમાંથી મને શું મળે છે એક ફૂટી કોળી નહીં અરે આ જે પણ કઈ કરું છું એ તારી માટે મારી માટે આપણા ફ્યુચર માટે તો કરું છું અને જો કાલથી કમાવાનું બંધ કરી દઈશ તો શું આમને ઘરમાં રોટલા આવશે તમે છે ને એક નથી આખરમાં ઘરમાં હોને તમારો મોટો ભાઈ છે મતલબ મારા છેઠજી છો છો એનો પગાર કેટલો ઓછો છે છતાંય એની ખરવાળીને ખુશ રાખે છે બહાર લઈ જાય છે એ કે ત્યારે લઈ જાય છે અને તમે બસ કામ કામ ને કામ હા બાબા હું તને લઈ જઈશ હું ના નથી પાડતો પણ એક કામ કરને આપણે છે ને થોડા દિવસ પછી જઈશું કારણ કે આ મારી ઓફિસે જે છે ને અત્યારે કામ થોડુંક વધારે છે અને જો હું કામમાં પૂરેપૂરું ધ્યાન આપીશ ને તો એક બે મહિનામાં મને ઇન્ક્રીમેન્ટ મળવાનું છે એટલે મારો પગાર પણ વધશે છેલ્લા 2 મહિનાથી સાંભળું છું આ બાર ન લઈ જવા પડે ને એના બધા નાટક છે નાટક નથી અને આમ પણ હવે છે ને આપણે હા આપણી સિટી નહીં પણ કસે બહાર જવું છે લોંગ ડ્રાઈવ પર જવું છે બે ત્રણ દિવસનો આમ પ્રવાસ કરવો છે અને ઈ કોણ કોણ તમારી માં તમારા ભાભી તમારો ભાઈ બધા ભેગા ભેગા હ બધારે પ્રવાસ કરવો છે ના ના આ વખતે આપણે બે જશું ને સાગર બસો આ તમારું ને દર વખત છે મારે તમારી સાથે એક જગ્યાએ આવું નથી તમારે છે ને તમારું કામ કર્યા કરવાનું અને મને આટલી બધી ઈચ્છા થાશે ને તો હું મારા ફ્રેન્ડ્સ જોડે જઈશ ના ના સ્વીટીયા આવું તો કઈ કરાતું હશે હું ક્યાં ના પાડું છું હું ના નથી પાડતો મારી વાત તો સાંભળ થોડાક દિવસની તો વાત છે થોડાક દિવસ જો તું ખમી જઈશ ને તો પાક્કું સો એ સો ટકા હું તને ફરવા લઈ જઈશ અને એ પણ જ્યાં તું કહીશ ને ત્યાં જશું બસ આ છે ને તમારી પાસે લાસ્ટ ચાન્સ છે કેમ કે હવે છે ને હું કઈ કઈ થાકી ગઈ છું કેટલું કહેવાનું માણસ હોય ને એક વખત કહેવાય પણ તમ તમે તમારા પતિ દેવ છો એટલે મારા તમારી વિશે કઈ બોલાય નહીં અરે સ્વીટી આવું વર્તન શું કામ કરે છે મારી સાથે મેં તને કઈ વાતે કમી રાખી બધી વાતમાં તને ખુશ રાખવાનો પ્રયત્ન કરું છું અને તું છે કે ઉલટાની મારા પર જ ગુસ્સો કરે છે હા તો શું કરું તમને ખબર જ છે મારી વાત ન મનાઈને એટલે મને ગુસ્સો આવે જ છે અને હા આખરની જવાબદારી ઉઠાવવામાં મેં કઈ બાકી રાખ્યું નથી પણ તમને એ તો કઈ દેખાતું નથી અરે હું ક્યાં ના પાડું છું કે તે આ ઘરને જવાબદારી નથી ઉપાડ્યું સાચું કહું ને તો જ્યારથી તું મારી સાથે પરણીને આ ઘરમાં આવી છે ને ત્યારથી તે મારા ઘરને પોતાનું ઘર જ માન્યું છે અને બધા લોકોની સારી રીતે દેખભાળ કરી છે ઇવન મારી પણ પણ આ વસ્તુ તમારી માને નથી દેખાતી કે તમારી આ પ્રિય ભાભીને નથી દેખાતી એ લોકોને તો હંમેશા મને મેણા ટોણા જ મારવા હોય છે જોશવીટી ઘર હોય ને ત્યાં આવા નાના મોટા ઝઘડા તો થતા રહેવાના છે બે વાસણ હોય ને તો એ ખખડે પણ ખરા થોડુંક તું સમજ થોડુંક એ લોકો સમજશે એટલે બધું છે ને સરખું થઈ જશે અને આપણ જો આપણે બધા સાથે રહીએ છીએ ને એટલે આપણને રહેવાની કેવી મજા આવે છે પછી એકલા એકલા ખોટા બોર થઈ જઈશું હું તો આખો દિવસ જતો રહું છું ઓફિસે તું એકલી હોય છે આખો દિવસ ઘરે તો જો એકલી હોઈશ તો કંટાળી નહીં જઈશ એના કરતાં સારું છે કે બધા સંયુક્ત પરિવારમાં ભેગા રહીએ તો તમને સંયુક્ત પરિવારમાં ભેગા રહેવાની કોણ ના પાડે છે અને મસ્તાઈ રહેવાની તો હું આ પરિવારમાં જ છું કારણ કે અહીંથી છતી રહીશ તો તમારી ભાભી બધું પચાવી જ પાડશે એ તો મને ખબર છે હવે એ બધી વાત તો પછીની છે હું શું કહું છું ને ખાલી એટલું એટલું યાદ રાખ મારે એને સાગર કાઈ સાંભળવું નથી આ તમે તમારો ફોન લ્યો હાથમાં ફોન લ્યો હાથમાં આ લીધો મે ફોન હાથમાં કેમ સેલ્ફી લેવી છે ચલ સેલ્ફી લે સ્ટોપ ઇટ સાગર તો ભગવતી વાતમાં બસ મજાક મજાક ને મજાક અરે જિંદગી નું નામ જ છે ઓ અરે સોરી સોરી આ જિંદગી નું નામ જ છે મજાક જો આમ હસી ખુશીથી પોતાનું જીવન વ્યતીત કરીએ ને તો જ બજાને મજા આવે આ રોજ તું ઝઘડો કરે છે એમ હું પણ તારી સાથે ઝઘડો કરું તો તને મજા આવે કોક દિવસ તું ઝઘડો કરે ત્યારે હું તને શાંત પાડું એમ કોક દિવસ હું ઝઘડો કરું ત્યારે તું મને શાંત નથી પાડતી તો પછી આવું બધું તો ચાલતું રહેવાનું બહુ મનમાં નહીં લેવાનું નહીં હું બહુ ભોળી છું આ તમારી હે ને બધી વાતોમાં ઉતરત આવી જાઉં છું એ જ પ્રોબ્લેમ છે હું સાચું કહું છું કે હું કઈ મસ્કા પાર્ટી નથી કરતો અને બીજી વાત ભગવાને કાન શું કામ બે આવ્યા છે જે આપણી માટે જરૂરી અને સારી વાત હોય ને એને જ આપણે અંદર રાખવાની બાકી એક કાનેથી સાંભળી લેવાની અને બીજા કાનેથી આમ ફફ ફફ કરતી રવાના કરી દેવાની સમજી હવે મને સમજાઈ ગયું આ તમારી બધી વાતો છે ને આ કાનેથી સાંભળી અને આ કાનેથી રવાના કરી દીધી હો ને બાય અરે 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 મારી વાતો તો જરૂરી છે આ તો તું મમ્મી સાથે અને હા ભાભી તારી સાથે જે ઝઘડો કરતા હોય અને એ વાતો કરતા હોય ને એ કાઢી નાખવાની સમજી

તું આવી છો તો તારી સાથે થોડી વાત કરી વાગ્યા તો કેટલા ઓ ગોડ મારે કામ છે બેસો તમે અરે 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 હવે હાનું શું કરું ને એ સમજાતું નથી એક તો પોતે જ આવે છે મારી સાથે વાતો કરવા અને પાછી કહે છે કે પાછી શું કહે તમે જ મારો સમય વેસ્ટ કરો છો આવું કામ આવું ને આવું જ રહ્યું હા હા સાગર સાગર શું કરો છો અંકિતા બેન આ જો કચરો કાઢો છો તમે કેમ આવ્યા કઈ વસ્તુ જોઈતી છે કઈ કામ હતું ના ના મારે તમારું શું કામ હોય આ તો હું સ્વીટી બેનને મળવા આવી હતી ને આ તો તમે મને પેલા મળી ગયા એટલે હા તમારે સ્વીટી નું શું કામ છે એ તો મારી બેન પણ છે એને હું મળવા ના આવી શકું અરે એ તમારે શું પંચાયત કરવાની અરે શીતલબેન તમે તો બહુ હાઈપર થઈ ગયા આ કાંઈ નહીં તમે મળી જ શકો છો તમારી બેન પણ એ છે પણ આ તો અહીંયાથી નીકળ્યા એટલે મેં કીધું બે મિનિટ મારી સાથે વાત કરી લ્યો અને શીતલબેન આમાં શું છે આ શું લાવ્યા છો ના ના એ કઈ તમારે નથી જોવાની વસ્તુ તમે ક્યાં વધારે કમાવ છો એ તો જે વધારે કમાતા હોય ને એને જોવાનું છે અરે મારે કયા વસ્તુ લેવી છે આ ખાલી બતાવો એમ કહું છું ના ના કીધું ને તમારે જોવાનું નથી એમ સ્વીડી બેન ક્યાં છે સ્વીટી તો અંદર છે આ એને જ બતાવવા લાવ્યા છો ને એને જ બતાવવાનું છે કે મેનો ઘરવાળો વધારે કમાય છે એટલે હા હું કમાઉં કઈ નઈ ને બધું ચાઈત કરવાની હા મારો ઘરવાળો નથી કમાતો એટલે બધાય મને જ સંભળાવવાના છે સ્વીટી સંભળાવે ને હવે તો આ શીતલબેન આવવા મળ્યા સંભળાવવા હાલો હું મારું કામ કરું હે ભગવાન

અમે જો બે ત્રણ વાર પહેરીને તો પછી હું જાવા જ દઉં સાડી નવી નવી જ પહેરું મારા ઘરવાળા કરતા તો તમારો ઘરવાળો બહુ જ કમાય છે તો તમે કેમ એક ને એક સાડી પહેરો છો શું કેવું બેન આ કહેવાય ને હાથીના દાંત દેખાડવાના અલગ ને ચાવવાના અલગ એની જેવું છે કામ કમાય છે પણ બધી વસ્તુ મને જ આપે એવું તો જરૂરી નથી એટલે તો એકના એક હાડલા ચલાવવા પડે નહીં એને એમ ન થાય કે ડિઝાઇનર સાડી મને લઈ દઉં આ જો ને જો તમારા ઘરવાળા એ કેવી મસ્ત સાડી લઈ દીધી છે અને આ સાડી તમે એક બે વખત પહેરી હું તો જાવા જ દઉં ન રાખું કેવું સારું કે ના મંગળસૂત્ર કેટલા તોલાનું મસ્ત છે ઓ તમે તો હાવ ખાલી ખાલી જ દેખાઉ છો તમારા ઘરવાળા તો બહુ જ કમાય છે એને પણ કેતા હોય તો મારું મંગળસૂત્ર જો કેટલું મોટું છે તમારું તો દેખાતું જ નથી હા હા હવે એમાં એવું છે ને શીતલબેન કે મેં મારા ઘરવાળાને કીધું તો છે મંગલસૂત્ર કરાવી દે પણ આ એટલા કામમાં હોય હોય ને આમ એને ના બિચારાને ખાવાનો ટાઈમ રહેતો નથી હા હા સ્વીટીબેન તમે મારા ભાઈનું ખોટું ઉપરાણ બધું દેખાય જ છે અરે ના શીતલબેન એવું થોડી હોય પણ આમ જોતા તમારી વાત સાચી છે

તો તમે પણ મારા ભાઈ ને કહેતા હોય તો લઈ આપે એ તો અમારા પણ વધારે કમાય છે તમે વાત કરતા હોય તો હા હા જરૂર પણ તમારા ને તો બહુ મસ્ત છો મને બહુ ગમ્યા હા હું ને આવા જ મતલબ ડિઝાઇન થોડી ઘણી અલગ કરાવીશ પણ આવા જ ઇયરિંગ્સ લઈશ સાગર ને છે ને હું કહીશ આજે જ કહીશ જોઈ લેજો તમે હા અને પછી જુઓ હું તમને બતાવીશ કે મારી પાસે કઈ કઈ વસ્તુ છે શું વસ્તુ છે અત્યારે ભલે કઈ ના હોય મારા જેવી તો ડિઝાઇન કરાવતા જ નહીં હા મને મારા જેવી ડિઝાઇન બીજા કરાવે ને એ તો મને ગમે જ નહીં ઓ બેન કાન ખોલીને સાંભળું મેં શું કીધું કે તમારાથી થોડીક અલગ ડિઝાઇન કરાવીશ આ તો શીતલ બેન તમે ઘરના છો ને એટલે તમારું એટલું સાંભળી લઉં છું બાકી મારી જેઠાણીને પૂછજો હા હા બહુ પાડો ના લ્યો હા તમે સારા લાગો ને એટલે તમારી માટે કહું છું બહુ વધારે ના બોલો મારે શું છે હું તો આ ચાલી

એણે કીધું કે તમારું ભણતર થોડુંક ઓછું પડે છે મેં કરતા જેટલો પગાર મારો હે તો વાંધો છે ને ભાઈ હા તમારા ભણવાના સમય ઉપર તમે સરખી રીતે ભણ્યા નહીં ને એનું જ પરિણામ છે કે અત્યારે તમને સારી એવી નોકરી નથી મળતી ત્યારે જો તમે પૂરેપૂરું ધ્યાન આપ્યું હોત ને તો અત્યારે તમારે આ નોકરી ગોતવા માટે બધે ભટકવું ના પડે ઉલટાનું સામેથી કોઈ સારી એવી કંપની તમને નોકરી ઓફર કરે હા ભાઈ તારી વાત હાસી છે પણ હવે શું કરવું આ તારો પગાર જો અત્યારે પચાસ હજાર છે બરાબર એટલે આ તારું ભણતર કામ લાગ્યું ને હવે ભાઈ હે ખોટી ચિંતાઓ ના કરો હવે હું શું કહું છું મારી સલાહ પ્રમાણે તો જો મારે તમને સલાહ ના આપવી જોઈએ કારણ કે તમે મારા કરતાં ઉંમરમાં પણ મોટા છો અને અનુભવમાં પણ મોટા છો છતાં પણ હા મારા કહેવા પ્રમાણે તમે અત્યારે જે પણ કંઈ નોકરી કરતા હતા ને એ નોકરી કર્યા કરો અને જો એવું લાગશે ને તો ભવિષ્યમાં આપણે બંને ભાઈઓ મળી અને કંઈક વિચારીશું જો બંને મળીને કંઈક બિઝનેસ કરી શકાતો હશે ને તો કોઈ સારો એવો બિઝનેસ કરીશું હા ને નકર એક કામ કરો તમે તમારી નોકરીની સાથે સાથે આપણા આસપાસના એરિયામાં અથવા આપણા સગાવાલામાં પૂછપરછ કરો કે એવો તો કયો બિઝનેસ છે કે જે આપણે બંને ભાઈઓ સાથે પણ કરી શકીએ અને સેટ થાય પછી આપણને ઇન્કમ પણ વધારે મળે હા એ વાત તારી હાશી જો આપણો પોતાનો બિઝનેસ હોય તો વધારે સારું કહેવાય અને આમ પણ જો અત્યારે આપણને સારી એવી નોલેજ મળી જશે ને પછી આપણે જો બિઝનેસ સ્ટાર્ટ કરીએ ને તો વાંધો ન આવે જો અત્યારે જ બંને ભાઈઓ વિચારી લઈએ કે હવે આપણે આ નોકરી નથી કરવી અને આ બધું છોડી અને આપણે બિઝનેસ કરવો છે તો જો બિઝનેસ સેટ ના થયો હોય ત્યાંથી આવક સરખી ના આવતી હોય તો આપણે તો એ પણ જાય અને આપણી નોકરી પણ જાય અને ઘર સંભાળવું મુશ્કેલ થઈ જાય એટલા માટે કહું છું કે તમે તમારી રીતે તપાસ કરો હું મારી રીતે તપાસ કરું પણ બંને ભાઈઓ પોતપોતાની નોકરી ચાલુ રાખીએ અને પછી વિચારીએ બંને કે આગળ શું કરવું છે અને શું નહીં હા ભલે હા એવું કંઈક કરશું અને ભાઈ હા બીજું હું શું કહું છું કે ઘરમાં કઈ ઝઘડા ચાલી રહ્યા છે હા હવે ઝઘડા તો હવે ઘર હોય ને હાલતા જ હોય હા એમાં એવું છે ને હું મારા હું છે ને તારે ભાભીને બધું સમજાવી દઉં છું એટલે એ તો કામ કર્યા કરે છે હા હવે હું પણ સ્વીઠીને એ જ સમજાવવાની કોશિશ કરું છું કે આ ઘર હોય ને ત્યાં નાના મોટા ઝઘડા તો ચાલ્યા કરવાના હે અને આમ પણ હા ભાઈ નોકજોકથી તો આપણો પરિવાર આગળ ચાલે છે ને એમાં એવું છે કે સ્વીઠીનું એવું કહેવું છે કે હંમેશા ભાભી અને મમ્મી એને બધા કામ સોંપ્યા કરે છે એની ઉપર હુકમ ચલાવે છે જોકે મને એવું નથી લાગતું પણ કહેવાય ને સ્ત્રી સહ સ્વભાવ એને એવું લાગી રહ્યું હોય કે એ કામ વધારે શું કરવા પડ્યા કે મને તો ઘરમાં સરખું માન નથી મળતું આ મને સરખી ઇજ્જત નથી મળતી હેને તો એવું જ લાગે ને હા પણ જો આ ફરિયાદ છે ને તાર ભાભી એ મને કોઈ દિવસ નથી કરી અરે ભાઈ હું તો જાણું છું આ ભાભીનો સ્વભાવ જ એટલો મસ્ત છે કે આવી નાની મોટી બાબતમાં એ તમને કોઈ દિવસ વાત નહીં કરે ઉલટાનો એ તો

કેવું બની રહ્યું છે ભાભી તારે મેગી ખાવી હતી ને એટલે મેગી બનાવું છું મેગી હમ તમારા હાથની મેગી છે ને મને જરાય ભાવતી નથી પણ આ તો કહેવાય ને ઘર છે ગધેડાને ભાપ કેવો પડે એટલે મારે ખાવું પડે છે એક કામ કરને સ્વીટી મારા હાથની જો એક તો આ કેવું રસોડું રાખ્યું એ નકરા માખા ઉડે છે આમાં સાફ કરો ને ભાભી તો તું ક્યારેક સાફ કરાવવા લાગતી હોય તો એકલા એકલા રસોઈ કરવાની એકલા એકલા કામ કરવાનું બધું કઈ રીતે મારાથી હેન્ડલ થાય વાહ આ બે દિવસ થયા છે મારો આંગળો ભાંગ્યો ને અને બે દિવસથી ખાલી મે કામ કરાવ્યું નથી તે તો મારી જેઠાણીએ મને સંભળાવવાનું શરૂ કરી દીધું સંભળાવો ઈ માટે જ છું સંભળાવો ને એમ નહીં તું એમ કે છો બે દિવસથી ખાલી રસોડામાં પગ નથી મૂક્યો તું પરણીને આવી એ પછી પાણીનો ગ્લાસ હાથે પીધો છે ખરા ભાભી હવે આ તમારું વધી નથી જાતું બોલવાનું હે એટલે હું બોલતી નથી એટલે હું તમે ચપડ ચપડ શરૂ રાખશો અરે નહીં પીવું મારા બાપને ત્યાં મેં કંઈ કર્યું નથી એટલે અહીંયા હું નહીં કરું અને બીજી વાત અહીંયા મારે રાજ જ છે તમને ખબર જ છે મારો ઘરવાળો પચાસ હજાર ઉપર પગાર છે એનો અને હજી વધવાનો છે ખબર છે ને તું સારું કહેવાય ને આપણા ઘરમાં પગાર વધતો હોય તો આપણા નહીં આપણા નહીં આ દર વખતે છે તમે ભૂલ કરી બેસો છો ને આપણા આપણા કઈ કમાઈ મારો ઘરવાળો હમ અને આપણા પૈસા આપણા કેમ હા તમારો વર્ગ

તું બોલવાનું સભ્યતાથી રાખ ને તો સારું કહેવાય મોટાની સામે શું બોલવું અને નાનાની સામે શું બોલવું ને એ જરા વિચારીને બોલાય હે આ તમે છે ને હવે બા બનવાની કોશિશ ના કરો હું બા બનવાની કદાચ કોશિશ કરું ને તો એ હું બા ના બની શકું અને બાની સામે તું જે રીતે બોલે છે ને એ રીતે ના બોલાય કેમ ના બોલાય હા એ મોટા છે ભાભી તમે તમારું લેક્ચર બંધ કરશો એક તો ક્યારની ભૂખ લાગી છે ગેસ બંધ કર્યો ને મેગી ચોટી જાય ગેસ બંધ જ છે સરસ તો બસ આપણે જે કામ કરીએ છીએ એને એ કરો મને છે ને સલાહ સૂચના ના આપો મારે કઈ શોખ નથી તેને સલાહ સૂચના આપવાની આ શીતલબેન આવ્યા હતા અને તને મળ્યા હતા શું કામ હતું એને વારે હમણે કોણ કેતું તું મને પંચાયત કરવાનો જરાય શોખ નથી ભારે પંચાયત તમારે તો ફાભી હું પંચાયત નથી કરતી સ્વીટી આ હું બાર કચરો કાઢતી હતી ને ત્યાં શીતલબેન મળ્યા હતા જો આ માખી કેવી તમને હવે મારી પાસે આવી શીતલબેન મળ્યા હતા ને મને કામ હતું તો મળ્યા હતા કેમ ઘરે ના આવે મારી ફ્રેન્ડ છે હા તારી ફ્રેન્ડ છે પણ શું કામ હતું એમ પૂછું છું આ તો મેં એને પૂછ્યું હતું તો એ મને કીધું નહોતું નો કે કેમ કે બરાબરી વાળા લોકોને બરાબરી વાળી વાતો કરીએ ને તો સારી લાગે આ તમને કઈ નહીં તે તમારા હસબન્ડનો પગાર તો સાવો છો બિચારા મારા જેઠજી તમારી કઈ ફરમાઈશો પૂરી તો કરી ના શકે કઈ ના પણ શું ફાયદો આ સ્વીટી મારી કોઈ ફરમાયશ હોતી જ નથી ફરમાયશ હોય ને તો ગમે ત્યાંથી પૈસા લાવીને પૂરી કરી દે એમ છે આ તો ગયા મહિને તમે બે માણા બહાર ગયા તા હા એ તમારી ફરમાઈશ નથી જાવું તું ને આપણે બહાર કે નતું જાવું એ કઈ જીદ નોતી હા અચ્છા હા હું તો બુદ્ધિ વગરની ની છું કા ભાભી હા મારા છેટથી તમને પરાણે લઈ ગયા તા કે નહીં ચાલ મારી સાથે ચાલ હું તને બહાર લઈ જાઉં મોજ કરાવ સોરી ઓ ભાભી અને હવે સાંભળો હું તમને કહી દઉં શીતલ બેન આવ્યા તા ને ઈ મને એના મોંઘા મોંઘા જે એના હસબન્ડ એક વખત કીધું ને ત્યાં ઈયરિંગ્સ લઈ દીધા ઈ બતાવવા આવ્યા તા અચ્છા તો હવે તારે ઈયરિંગ્સ કરાવવા છે ઓ અંતરિયામી મારા ભાભી તો અંતરિયામી થઈ ગયા તો અંતર્યામી તો હોય જ ને બે વર્ષથી તારી સાથે રહું છું એટલી તો ખબર હોય ને કે તારું મન ક્યાં ભટકતું હશે મારું મન ઇયરિંગ્સ આ શીતલબેન આવ્યા હતા ને એને એક વસ્તુ ખોટી નથી કીધી જ્યારે એના હસબન્ડનો પગાર તો આ સાગર કરતા ઓછો છે છતાં આંગળી મૂકે ને એ વસ્તુ એને લાવીને દે જો સ્વીટી શીતલબેનના ઘરવાળાનો પગાર ભલે ઓછો છે પણ એના પપ્પાને એને બહુ સાહેબી છે અને હમણાં હમણાં એની પ્રોપર્ટી વેચાય છે આ બધા જલસા છે ને એના જ છે જ્યારે પ્રોપર્ટીના પૈસા પૂરા થઈ જશે ને ત્યારે ખબર પડશે અને ત્યારે કઈ વસ્તુ બતાવવા આવે ને ત્યારે મને કહેજે તું તમને વળી બહુ બધી ખબર શું વેચાયું ને શું નહીં અને હા ભાભી મારા ઘરવાળાનો એટલો પગાર છે તો ઇયરિંગ શું મોટો હાર કરાવું તમને બળતરા થાય છે ના ના સ્વીટી કરાવ ને મોટો હાર કરાવો મોટું મંગળસૂત્ર કરાવો મારે શું પણ આ પૈસાનું અભિમાન છે ને બહુ દિવસ સારું નહીં ગમે ત્યારે ઉતરી જાય આ તમારી પાસે છે નહીં ને એટલે ખબર ના હોય કે પૈસાની શું કિંમત હોય બાકી જેની પાસે હોય ને એને તો મોત કરવાની જ હોય પૈસા છે ને શો માં આમ ચોટાડવા માટે નથી દીધા પૈસાની બચત પણ કરવાની હોય જ્યારે મુસીબત આવે ને ત્યારે ખબર પડશે કે પૈસા શું કહેવાય ઈ મુસીબત આવવાની જ છે વધારે પડતું આ ઘરમાં રહી ને તમારી સાથેના બા સાથે એટલે મને લાગે છે મને જ હાર્ટ એટેક આવવાનો છે એટલે પૈસા માર બચાવવા પડશે હો ને હવે કરો તમારું બચાવ ને પૈસા હું કે ના પાડું છું બચાવ તો વધારે સારું કહેવાય અમારા ઘરવાળાના પૈસા છે ભાભી હું તમને 10 વખત સમજાવું છું તમે એને તમારું કામ કરો તમારું કામ છે આ ઘરમાં બસ ખાલી વાસણ કરવા કચરા કરવા પોતા કરવા મને ભાષણ દેવા તમે નો આવતા આજ પછી હા આ ઘરમાં તો કામવાળી તરીકે જ લાવ્યો છો ને તમે બધા મને એટલે જ કામ કરવા રાખી છે આખો દિવસ બસ ઘરના આ કામ જ કરવાના છે મારે એની સિવાય તો કઈ આવડતું જ નથી અને આ સાગર ટાઈમ હોય કે ના હોય આવે જ નહીં ખબર જ ન પડે શું સાગર ને લઈને વાતો કરતા હતા કરીએ જ ને કારણ કે પતિદેવ તમને સમય ની તો ખબર પડતી નથી શું મને ઓલી સમયની નથી ખબર પડતી શું હતા અરે ઓફિસે હતો ઓફિસે થી ઘરે આવ્યો છું હજુ આજે મને ઈ નો ખબર પડી આટલી બધી વાર કેમ લાગી તમને અરે યાર ઓફિસે જાઉં છું કોઈક વાર કામ વધારે હોય કોઈક વાર કામ ઓછું હોય અને જો કામ વધારે હોય ને તો ઓવર ટાઈમ કરવો પડે અને ઓવર કરીએ ને તો લેટ થઈ જવાય બોલી લીધું હા તે બોલી જ લીધું ને સાચો કયો સાગર શું વાત છે હ અરે શું વાત છે શું વાત છે શું કરે છે ઘડીએ ઘડીએ શું થયું શું થયું એટલે મને ને તમારા લક્ષણ કઈ ઠીક નથી દેખાતા આ તમારે ને અશોકભાઈને બહુ ભળે છે ને તો જરા ધ્યાન રાખજો હા તો બે ભાઈઓ છે એને હે પણ સગા ભાઈઓ બે ભાઈઓને ના ભળે તો શું અમે પણ તમારી જેમ ઝઘડા કરીએ અરે વાહ આ તો જી ભાવી ગઈ સરસ હા હવે તમને પણ એવું લાગવા માંડ્યું કે હું ઝઘડાડું છું આખરમાં હું એક જ છું જે ઝઘડા કરાવું છું મેમ મેં એમ કીધું કે તું ઝઘડા કરાવે છે ઝઘડા ઘરમાં થાય એટલે બધા પક્ષમાં થોડા થોડા તો વાક હોય છે પણ તમને વાક મારો જ લાગે છે બધી વાતમાં અત્યારે બોલ્યા ને તમે કે તમારી જેમ ઝઘડા કરીએ હા એટલે તમારી જેમ એટલે મેં એમ કીધું કે તારી જેમ ઝઘડા કરીએ જો મેં તારી જેમ ઝઘડા કરીએ એમ કીધું હોય ને તો તારા ઉપર લાગુ પડે અત્યારે કોણ કરે છે ઝઘડો આ મોટો અવાજ કરી કરી ઝઘડો નથી કરતો તને સમજાવવાની કોશિશ કરું છું આ તારા ભેજામાં છે ને નાની એવી વાત ઉતરતી જ નથી ને એટલે ભેજો જ નથી મારે હમ એ તો ખબર જ છે કે ઉપરવાળાને ભેજા લેકિન ભેજે મે ભેજા નહીં ભેજા તો ક્યું ભેજા ક્યું ભેજા આપકે લિયે ભેજા હવે આ કઈ હિન્દી ની ઓલી વેબ સિરીઝ તો ચાલતી નથી કે આપણે લોકો આવતા ડાયલોગ લઈએ real life ચાલે છે હા સાગર અરે તારે કઈ રીતે નાની વાત સમજાવું હંમેશા તું એક વાત સમજતી નથી અને તારો જે કક્કો હોય ને એ હંમેશા તારે સાચો જ કરવો હોય નથી પોસા તું મારી આરે હમ સારું મારો પક્કો જ સાચો હોય અમસ્તા આ ઘરમાં તમને બા ને ભાભી ને ભાઈ ને બધાને એવું જ લાગે છે આ સ્વીટી ને એટલે મોટી બલા છે ઈ આ ઘરમાંથી જાય ને તો બધું વ્યવસ્થિત થઈ જશે રેડી ને એવું કીધું મેં એવું જો કરવું હોત ને તો તારી સાથે લગન જ નો કરે અરે જો લગન કર્યા પછી મારે એવું કરવું હોત ને તો અત્યાર સુધીમાં મેં તારી સાથે ડિવોર્સ પણ લઈ લીધા હોત ને તને તારા પિયર પણ મોકલી દીધી હોત સારું તમે તો ને આમ જો મારો આંગળો દુખે ને તોય તમારો હાથ પકડું છું ખોટું માની ગયા ખોટું ના માનો હમ મારી વાત સાંભળો હું શું કહું છું તમારું કામ કેવું ચાલે છે બસ સારું ચાલે છે પણ સરખા બેસોનું તો જગ્યા કરી દો ના ભાઈ હવે સરખો જ છું બોલ ને નથી ને મૂડ હમ મોઢું છો તમારું અરે જવા દે ભાઈ આ થોડુંક એક તો કામનો ટેન્શન હોય સાથે સાથે તું ન પૂછવાના સવાલો કરે ને એટલે ગુસ્સો થઈ જાય સોરી એક મિનિટ તમે કોઈ દિવસ મને આવું તો નથી કીધું ટેન્શન શું થયું છે ના હવે મને કઈ નથી થયું પણ આ ભાઈ જો ને એક તો ભાઈએ સરખી રીતે સ્ટડી કર્યું નથી એટલા માટે એમને કોઈ સારી એવી જોબ નથી મળતી જ્યાં જોબ મળે છે ને ત્યાં પગાર ધોરણ સાવ એટલે સાવ ઓછું હોય છે એટલે તો એ વીસ હજારમાં નોકરી કરે છે અને જ્યારે હું પચાસ હજારની નોકરી કરું છું તો મેં ભાઈને સમજાવ્યા કે આમને આમ કેટલા સમય સુધી ચાલશે તમે અને હું અત્યારે તો ભેગા છીએ એટલે કોઈને કાંઈ તકલીફ ઊભી નથી થતી કાલ સવારે તમે અને હું બંને અલગ થઈ જશું તો વીસ હજારમાં તમે તમારું તમારું ઘર કઈ રીતે ચલાવશો તમારા ઘરનું ભરણ પોષણ કઈ રીતે કરશો તો ભાઈ પણ એમ જ કહેતા હતા કે સાગર તારી વાત એકદમ સાચી છે હું પણ એ જ વિચારું છું કે એવું તો હું શું કરું કે જેથી અમારી આવક વધે અને હું મારા ઘરને સારી રીતે સાચવી શકું હમ તો તમારા ભાઈએ કાઈક મસ્ત પ્લાન કર્યો હશે ને એનું આમ છે ને ભણવામાં મગજ ન ચાલ્યું પણ આવા છે ને બધા પ્લાન કરવામાં એનું મગજ પહેલા નંબર ઉપર ચાલ્યો એમણે કાઈ નથી કીધું ઉલટાનું મેં કીધું કે આપણે એક કામ કરીએ તમે તમારી રીતે કોઈ નવો બિઝનેસ કરવાની કોશિશ કરો અને હું મારી રીતે કોઈ બિઝનેસ શોધવાની કોશિશ કરું જો બંને ભાઈઓમાંથી કોઈને સારા એવા બિઝનેસનો આઈડિયા મળે તો એકબીજાને શેર કરીશું અને આપણે બંને મળીને એ બિઝનેસ કરીશું જેથી કરીને સારી એવી આવક પણ થઈ જાય અને ઘરને થોડી મદદ પણ થઈ જાય મળીને મળીને બિઝનેસ કરીશું બુદ્ધિ છે તમારામાં તમે શું કરો છો એ

અને આમ પણ જો અમે બિઝનેસ કરશું અને મારું રોકાણ થોડું વધારે હોય તો શું ફેર પડે છે છે તો નહીં ફેર પડે છે અરે છઈએ તો બને સગા ભાઈઓ જ ને અબે ભાઈ ભાઈમાં આવું બધું ના જોવાનું હોય એક વાત સાંભળી લ્યો સગો ભાઈ હોય ને તોય તે ભાગીદારી કામ નથી કરતી જ્યારે સંયુક્ત બિઝનેસ કરવાની વાત આવે ને ત્યારે ગમમે તેના મનમાં લાલચ જાગે છે અને અશોક ભાઈ અશોક ભાઈ તો નોકરી એટલી ઓછી છે અરે સોરી પગાર કારણ કે નોકરી તો એ લાયક નોકરીને લાયક તો એ માણસ જ નથી વીસ હજાર પગારમાં માંડ માંડ કરીને એનું ગુજરાન ચલાવે છે અને તમે જ કીધું ને કાલ સવારે માનો અલગ થવાની વાત આવી હમ તો આ બિઝનેસને ભાગ પાડવાની વાત આવશે અને જ્યારે તમે આટલું રોકાણ કરેલું હશે ને છતાંય તે ભાગ તો બંનેનો સરખો જ પડશે નુકસાની કોને થોડુંક વિચારો ખાલી હવે તું કહે છે ને એવું બધું નથી ઓછું આશો ભાઈ અશોક ભાઈનો સ્વભાવ ખૂબ સારો છે અને નાનપણથી એમને ઓળખતો આવું છું ઘણી વખત એવું પણ બન્યું છે કે મારી વસ્તુમાં એણે જતું કરી દીધું છે જતું કર્યું છે ને નાના હતા ત્યારે નાની નાની બાબતો એ જતું કરો ને ચાલે રૂપિયો છે ને કોઈનો સગો નથી થાતો સગો બાપ હોય કે સગો ભાઈ હોય તો રૂપિયાના મામલામાં બધા છેતરાય જ જાય છે અરે એવું નથી હા હું અને મોટા પણ બંને સાથે ભણતા હતા ચલો માની લીધું કે મોટા ભાઈને ભણવામાં બહુ ઇન્ટરેસ્ટ નહોતો એટલા માટે એણે ભણવાનું છોડી દીધું પણ પપ્પાના ગયા પછી જો મને અને મારા ઘરને કોઈ સાચવ્યો હોય ને તો એ મોટા ભાઈ જ છે મારી બધી જ જવાબદારી મારા મોટા ભાઈએ સંભાળી હતી હા અને એ જ મોટા ભાઈ હમ એ જ મોટા ભાઈ આ એક મહિના પહેલાની વાત છે ઘરમાં જ્યારે પૈસા દેવાની વાત આવી હતી ત્યારે ખબર છે ને મોટા ભાઈએ પોતાનો હાથ ઊંચો કરી લીધો તો એ વસ્તુ યાદ છે ને કે નથી થોડુંક વિચારો સાગર હું તમને સમજાવું ને એ આપણા સારા માટે જ છે ભવિષ્યમાં કદાચ બાર કે ના રે પણ ભાભી અને ભાઈ એમાં ભાભી તો બહુ જ ચાલાક છે આજે જે મને કહેતા હતા કે અશોકના પગારમાંથી મારી મનગમતી વસ્તુ હું બધી લેવડાવીશ જ્યારે સાગરભાઈ એનો તો પગાર એટલો વધારે છે અશોક એને વાત કરશે એટલે મને લાગે છે આ નો ને એ બંનેનો પ્લાન છે કે આપણા બંને ને છેતરીને આવી રીતના બિઝનેસ પડાવી લેવાનો અને જે કંઈ પણ પૈસા હોય એને ખબર જ છે અને તમને ખબર છે રોકાણ માટે એની પાસે તો પૈસા છે નહીં તો રોકાણ તો તમે જ કરશો એટલે સાગર હજી ટાઈમ છે વિચારી લ્યો ભાઈ ઉપર ભરોસો કરવા જેવો નથી સારું હું આ બાબત ઉપર વિચાર કરીશ અને આગળ શું કરવું છે ને અને શું નહીં ને એ તને જણાવીશ એક આઈડિયા આપું શું આજે બિઝનેસ ની વાત તમે કરી છે ને અશોકભાઈ ને જઈને કયો કે આપણે બંને આ બિઝનેસ નહીં કરી શકીએ કારણ કે બધું રોકાણ તો તમારું જ થાય છે અને એની તો એટલી હેસિયત નથી કે એ કરી શકે પછી જો જો એ શું જવાબ આપે ત્યાં તમને ખબર પડી જશે કે મારી વાત સાચી છે તમે જાઓ ને ત્યારે વાત કરો હા હવે હું કરી લઈશ પછી વાત ચાલ મારે થોડું કામ છે તો હું બહાર જાઉં છું એ તો મને પાકી ખબર જ હતી કે હું એની આવી રીતના કાન ફોન ભેણી કરીશ ને મારી વાત આવી જાશે હા આવે છે પાણી પીવું છે ના ના આ મને લાગે છે કે મારી સાળી યાદ કરતી હશે આ તમને સાળી યાદ આવે ને સાળી તમારી યાદ આવે અરે એવું નથી આપણે આ મનોજ જોડે સગાઈની વાત કરી હતી કે નહીં તારી બેન ને હા એટલે મનોજ ને તો ધ્યાન માં આવી ગયું તું તો કદાચ તારી બેનને તું આજ ફોન કરી દોજે કે એનો અને તારા મમ્મી પપ્પાનો શું વિચાર છે હા હું આજે ફોન કરીને પૂછી જોઈશ એમ તો મારી બેન સાથે વાત થઈ હતી પણ ખાલી મમ્મી પપ્પાને પૂછવાની વાત છે હા તો હું છે કે જો આ એક આપણે એક સોસાયટીમાં તારે બેન ને આપણે હવે ઉંમર લાયક થઈ ગઈ છે એટલે આ એક થઈ જાય ને તો આ મમ્મી પપ્પા ઉપરથી એક ભાર ઉતરી જાય હા સાચી વાત છે તારી અને એક બીજી ખુશીની વાત તને કરવાની તો ભૂલી જ ગયો છે હા થોડા દિવસ પહેલા સાગર ને મારી વાત થઈ હતી તો એણે મને સામેથી કીધું કે મોટાભાઈ તમારો ઓછો પગાર છે એ મને ખબર છે અને એ ઘણી જગ્યાએ મને મોકલે છે ઇન્ટરવ્યુ માટે પણ મારું ભણતર ઓછું છે ને એટલે બધેથી ના પાડે છે પણ એણે તો અલગ જ રસ્તો અપનાવ્યો કે આપણે આપણે જોડે બિઝનેસ ચાલુ કરી દઈએ તો બિઝનેસ અને તમે બે સાથે કરશો હા અરે સરસ તો તો સરસ અને આ બિઝનેસ શું કરવાના છો હવે કઈ કંપની નું એ કહેતો તો અથવા તો એણે બધું મારી પર છોડ્યું છે કે તમને જે સારું લાગે એ બરોબર તો હવે હું વિચારું છું કે ઓછા ખર્ચે કઈક બિઝનેસ ચાલુ થતો હોય તો કરીએ તમે વિચારો અને ચાલુ કરો અને જોજો થોડુંક નમતું મૂકવું પડે ને તો મૂકી દેજો એ સાગરભાઈ નાના છે તમે મોટા છો સમજાઈ ગયું રોકાણ પણ એને જ કરવું પડશે ને એટલે જ કહું છું અને કદાચ રોકાણ ના કરવાનું હોય તો એ તમે મોટા છો એટલે આમ જો નમતું મૂકવું પડે ને તો આપણે મૂકી દેવાનું એટલે છે ને આમ સંબંધ ન બગડે અને તમે મોટા છો એટલે ખાસ ધ્યાન રાખજો કે સંબંધ ના બગડે ને એનું હા અને પછી જો બિઝનેસ આપણો ચાલુ થઈ જાય ને તો પછી આ બેડ જો આ હલે છે ને એ બંધ થઈ જાય આપણે પહેલા તો છે ને બેડ જ લેવો છે હા પહેલા તો બેડ જ લઈશું અને એક બાઈક આગળ આગળ બધું વસાવતા જઈશું હા હવે તમે લોકો છે ને બે ને મને ખુશી થાય છે ને ખુશી તો થાય જ ને અને જો આ બિઝનેસ સેટ થઈ જાય ને એટલે બાના ગળામાં છે ને ચેન કે માળા કે એવું કઈ નથી અને એની ઉંમર થઈ ગઈ છે એટલે પેલી તુલસીની માળા નથી આવતી સોનાની પારાવાળી એ તમે બે ભાઈઓ થઈને કરાવી દેજો એટલે શું કે આમ બાનું ગળું સારું લાગે સમજાઈ ગયું હા સમજાઈ ગયું મને બધું ઓહ બેટા છી હરિ બાબુજી કિસ્મત કી હવા કવિ ગરમ હા સાગર કવિ હા હા ભાઈ બોલો બોલો હા શું કરે છે બસ જો હા હમણાં ઘરે આવ્યો અને બેઠો છું અહીંયા હા તો મારે તને એક વાત કરવી હતી હા ભાઈ બોલો ને શું વાત કરવી છે હવે તમારે મને હા તે થોડા દિવસ પહેલાં મને નોંધ કીધું કે આપણે જોડે બિઝનેસ કરીએ હા તો એક ને બહુ જ સારો બિઝનેસ છે જો આપણી બેને જોડે કરવો હોય તો હા ભાઈ તમારી વાત સાચી છે મેં તમને કીધું હતું કે હા જો કોઈ સારો બિઝનેસ તમારા ધ્યાનમાં આવે ને તો તમે મને કહેજો આપણે બંને ભાઈ મળીને બિઝનેસ કરીશું હા પણ સાચું કહું ને ભાઈ તો અત્યારે હા બિઝનેસ કરી શકીએ એમ નથી આપણે પણ કેમ એમાં એવું છે ને કે હમણાં હા ઘરમાં ખર્ચા એવા થાય છે ઉપર જતાં અમારી કંપનીમાં મતલબ હું જે કંપનીમાં જોબ કરું છું ને એમાં હમણાં એક બે પહેલાં જ કહેવામાં આવ્યું છે કે કંપની લોસમાં ચાલી રહી છે એટલે થોડાક દિવસ તમને લોકોને પગાર નહીં મળે મતલબ બે પાંચ મહિના પગાર નહીં મળે જો મને પગાર જ નહીં મળે તો આપણે બિઝનેસ કઈ રીતે કરવાના પણ ભાઈ તું મહિને ચાલીસ હજાર ભસાવે તો છે દસ હજાર જ ખાલી ઘરે આપે છે ને હા ભાઈ તમારી વાત સાચી છે કે હું દસ હજાર ઘરમાં આપું છું પણ બીજા પણ તો ખર્ચા હોય ને હા સ્વીટી મતલબ તમારી વહુ એને પણ મેં ઘરેણા કરાવી દીધા હતા બીજો બધું એના પરિવારમાં આપ્યા હતા એના ભાઈને કંઈક મદદની જરૂર હતી તો ત્યાં આપ્યા હતા આમ પૈસા બધે વપરાઈ ગયા છે હાલ મારા હાથમાં કોઈ મૂડી નથી અને એના ઘર એના પણ કરતાં વધારે આ રવજી કાકા નથી એ થોડાક સમય પહેલાં મારી પાસે આવ્યા હતા એમને કંઈક હા એમના દીકરાની વહુ હતી ને એને કિડની ફેલ હતી કે એવી કંઈક બીમારી હતી મને બહુ ખાસ યાદ તો નથી પણ એમાં એને પૈસાની જરૂર હતી ને તો એમને પણ પૈસા આપ્યો એટલે બચત તો અત્યારે પડી નથી અને મેં કીધું એમ કે હમણાં કંપનીમાં પણ થોડીક મંદી ચાલે છે ને એટલે હા પગારનું પણ હમણાં કંઈ નક્કી નથી આવશે ને તો પણ પૂરેપૂરો તો નહીં જ ભાઈ તું તું આટલો જલ્દી બદલાઈ ગયો અરે ભાઈ હામાં બદલાવાનું ના બદલાવાનું ક્યાંથી આવ્યું હું તો જે છે એ સત્ય કહું છું કે કંપની વાળાએ મને આવું કીધું અને મારી પાસે જે બચત હતી એ આવી રીતે વપરાઈ ગઈ મને ખબર છે તને પૈસાનો ખમંડ આવી ગયો છે અરે ભાઈ આમાં પૈસાનો ખમંડ કઈ રીતે આવી ગયો કેમ તમે સમજતા નથી હું શું કેવા માંગુ છું એ મારી જોડે ખોટું બોલી રહ્યો છે છે અને મારો મિત્ર તારી જોડે જોબ કરે છે ને તો એણે તો મને કઈ આવી વાત નથી કરી બધા વ્યક્તિઓ થોડા તમને વાત કરે તમે કોઈક દિવસ વાતમાંથી વાત નીકળી હોય પૂછ્યું હોય તો ખબર હોય કે આવું ચાલે છે અને આમ પણ અત્યારે કોઈ પણ વ્યક્તિ પોતાનો ધંધો કેવો ચાલે છે ને કેવો નહીં એ બહાર ડિક્લેર નથી કરતા ખોટા ગામમાં વાતો થાય એ માટે આ મારે વીસ હજારની નોકરી છે તને તો ખબર જ છે ને હા ભાઈ મને ખબર છે હવે આ બધામાં એક કામ થઈ શકે ભાઈ હા બોલ ને તો જો આપણે બિઝનેસ કરવો હોય ને સાથે તો મારી પાસે એક આઈડિયા છે હા તો જલ્દી બોલ ને આપણે એક કામ કરીએ આપણે હા બિઝનેસમાં જે પણ કંઈ રોકાણ કરવાનું થાય ને હા જો કે મારી પાસે અત્યારે પૈસા તો છે નહીં પણ જેને પણ ઉછીને આપ્યા છે જે પગાર બાકી છે એમાંથી જો થોડા થોડા મળે ને તો અડધા પૈસા હું રોકું અને અડધા પૈસા તમારે રોકવા પડશે જો આવું થઈ શકતું હોય તો આપણે બિઝનેસ કરી શકીએ બાકી બાકી તો નહીં શક્ય નથી બિઝનેસ કરવો તને તો ખબર છે ને કે મારી પાસે એક રૂપિયો નથી

ભાને આપું છું આ ઘર ખર્ચ માટે અને બીજી વાત કરું તો મહિને ને મહિને આ દવા એના પૈસા હું આપું છું પછી તારા ભાભીને કંઈ વસ્તુ લેવાની હોય તો હું એને પૈસા આપું છું જો ભાઈ ઘર લઈને બેઠા હોય ને તો આવા નાના મોટા ખર્ચા તો થવાના જ હવે તમારે જો બિઝનેસ કરવો હોય તો મારી પાસે તો આ આઈડિયા છે બાકી બીજો તો હવે મારી પાસે કોઈ રસ્તો નથી તો તમે તમારી રીતે જે ધંધો કરો છો મતલબ કે આ જે નોકરી કરો છો એ તમે તમારી રીતે કરો અને હું મારી રીતે કરું બીજું શું ભાઈ મારી વાત તો સાંભળ હા હું મારા ભાગના હું પૈસા આપીશ બસ પણ મને એક કે એમ પૈસા મળતા હોય ને તો મને ગોતી દે હવે એ પણ મારે કરવાનું તારે ઘણી ઓળખાણ છે ને એ જો મારે કરવું હોત તો તો તમને કેતો શું કામ હું જ ના રોકી દે બધા પૈસા અત્યારે માર્કેટમાં એટલી મંદી છે ને કે પાંચ રૂપિયા પણ કોઈ ઉધાર આપી શકે એમ નથી ઠીક છે શું લાગે છે તમને ભાઈ કે હું તમારી બિઝનેસમાં મદદ કરીશ અને મારી જેટલી તમને કમાણી કરાવીશ એ તો ક્યારેય શક્ય નહીં બને અત્યાર સુધી મને એવું લાગતું હતું કે હું જે કમાણી કરું છું ને એટલી જ કમાણી મારો ભાઈ પણ કરવો જોઈએ બંને ભાઈઓ સમવડીયા હોવા જોઈએ પણ આ સ્વીટી એ મારી આંખો ખોલી દીધી છે હવે એવું તો નહીં જ બનવા તો અહીંયા બેઠા છો અહીંયા કેમ બેઠા છો તમે શું થયું આ સાગરે આપણી હારે બિઝનેસ કરવાની ના પાડી મેં તો કેવા સપના જોયા હતા કે બિઝનેસ ચાલુ કરશું તો ઘણી આવક વધી જશે આપણી પણ થોડાક દિવસ પહેલા તો એણે કીધું તું એણે જ કીધું તું ને સાથે બિઝનેસ કરવાનું

પણ એણે મને એમ કીધું કે તમે અડધા પૈસા કાઢો ને અડધા હું કાઢું આપણે અડધા પૈસા ક્યાંથી કાઢવાના એને સમજાવાય નહીં કે એનો પગાર 50000 છે અને તમારો 20000 ખબર નહીં હવે શું હોય એના મગજમાં આ મને તો લાગે છે કોઈ કે ને કોઈ કે એને ચડાવેલા છે બાકી થોડાક દિવસ પહેલા તો એને જ સામેથી કીધું તું ને કે આપણે સાથે બિઝનેસ કરીએ અને અચાનક બિઝનેસ કરવાની ના પાડે એટલે શું કરવું બોલ આપણી પાસે કાઈ પૈસા તો છે નહીં કે આપણે બિઝનેસ ચાલુ કરી દઈએ આ તમને ખબર છે ને કે પપ્પાના મૃત્યુ પછી એને ભણાવવા માટે તમે તમારું ભણતર છોડીને તમે કામ કર્યું એને ભણાવ્યો બસ આ ઘર મારી વાત સાંભળ તમે મારી વાત સાંભળો હા વાત કરવાની મે બાને ના પાડીતી કે બા તમે આ વાત અંકિતાને નહીં કરતા સતાઈ કરી દીધી ને તો મારી સાથે ઘરમાં વાત કરવા માટે છે કોણ આ સ્વીટી સ્વીટી કે મારી સાથે સરખી રીતે વાત કરે છે બસ એને એના ઘરના પૈસા પગાર ને એ જ બધી વસ્તુ દેખાય છે અરે એક તો છે મારી સાથે સરખી રીતે વાત કરે છે અરે એ નાની છે એને તારી નાની બેન સમજને પણ નાની બેન સમજીને તો રાખું છું બાઈ મને કીધું તો એમાં શું થઈ ગયું અને જો અશોક તમે એના માટે આટ આટલું કર્યું છે આ ઘર કર્યું છે એને આ નોકરી ઉપર લગાવ્યો એમાં તમારો જ હક છે ને કે તમે એને ભણાવ્યો ગણાવ્યો એટલે આ પચાસ હજારની નોકરી પર લાગ્યા છે ને સાગરભાઈ નહીં તો હા વાત તારી હાવ ખોટી છે કઈ રીતે ખોટી છે એ ઉપર વિધાતા પાસે લખાવીને આવ્યો તો કે એનો પગાર પચાસ હજારથી તો સ્ટાર્ટ થશે એટલે બાકી આપણે તો હું તો શું કરી શકું મહેનત કરી છે તમે આ મહેનત કરીને એને ભણાવ્યો ગણાવ્યો આગળ વધાર્યા છે ત્યારે આ પચાસ હજારની નોકરી કરે છે ને જો તમે મહેનત ના કરી હોત અને એને ભણાવ્યા ના હોત તો શું આ પચાસ હજારની નોકરી એને મળત એ પણ તમારી જેમ વીસ હજારની નોકરી કરતા હોત તો તમે એના માટે આટ આટલું કર્યું તો એ તમારા માટે એક બિઝનેસ ના કરી શકે અરે પણ હું ભણવામાં એટલો બધો હોશિયાર નહોતો એ વધારે હોશિયાર હતો એટલે પછી મેં એને ભણાવ્યો બાએ કીધું કે સાગર હોશિયાર છે અને એ આગળ વધતો ગયો વધતો ગયો હા એટલે હજી આગળ વધતા જાય વધતા જાય અને તમને પાછળ રાખતા જાય અરે આમાં પાછળ રાખવાની ક્યાં વાત છે હા તો આ શું થયું પેલા બિઝનેસની વાત એણે જ કરી અને એણે જ પછી તમને ના પાડી તો હવે એને બિઝનેસ કરવો છે ને તો એકલા જ કરશે કોઈ પછી બીજાના પાર્ટનરશીપમાં કરશે અને તમે હજી 20000 ના 20000 પગાર ઉપર જ રહી જાશો જો તું આટલું બધું કોઈ દિવસ બોલતી નથી આજ તને શું થઈ ગયું છે હા તમે તમારા ભાઈ એટલું બધું ઉપરાણું લ્યો છો ને એટલે થઈ જાય અને પેલા મોટા મોટા સપના દેખાડે અને પછી કૂવામાં ગા કરે અરે તું આ બધું વિચારે છે પણ એ કેમ નથી વિચારતી કે જ્યારે તું પાંચ દિવસ હોસ્પિટલમાં દાખલ હતી ને ત્યારે પાંચ મિનિટે પાંચ મિનિટે સાગર ફોન કરતો કે હવે મારા ભાભીની તબિયત કેમ છે એ વિચાર ને તો નવાઈ કરી ઘરનું માણસ જ છું ને એટલે પૂછે ને અને એમ પણ એ એમને કાંઈ નહીં પૂછતા હોય સવારનો નાસ્તો બપોરનું જમવાનું ઘરનું કામ એની સ્વીટીને કરવું પડતું હશે ને એટલે પૂછતા હશે ના ના તું બધું આવું મગજમાં ના લાવ હા હા મારે એક ઇન્ટરવ્યુ આપવા જવાનું છે ને તો હું જ છું આખી જિંદગી ઇન્ટરવ્યુ આપવામાં કાઢશે મને એવું લાગે અરે કઈ નથી થયું એ તો થાકી ગઈ છું ને એટલે ના મેં તો તમારી બધી વાત સાંભળી છે શું વાત સાંભળી ના મારા ભાઈ પણ ઉદાસ હતા હું જોયું તો વાત કરતા હતા શું થયું છે એટલે તમે વાત સાંભળી છે હા તો તમને ખબર જ છે ને કે શું થયું છે સાગરભાઈ વધારે કમાય છે ને અશોક ઓછો કમાય છે બસ એ જ મગજ મારે ચાલે છે રોજ સવારે ઉઠીને ઇન્ટરવ્યુ આપવા જવાનું બીજું કાંઈ નથી એ તો હું જોતી છું એ દરરોજ અમારે તો સ્વીટીનું જ ચાલે તમારા ઘરમાં સ્વીટી તો કેવી હશો આરામથી રહીને ધમકી તમે તમે તો આખો દિવસ કામ જ કરતા હોય એ તો સોફા ઉપર બેઠી બેઠી આખો દિવસ મોબાઈલ જ જોતી હોય મેં સ્વીટીબેનને ઘણી વાર સમજાવ્યા છે કે તો તારા જેઠાણી કહેવાય મોટા બેન જેવા તારે એની સાથે સારું વાર્તન કરાય પણ એ છે ને સમજતી જ નથી તમે એને સમજાવો છો હા મેં એને ઘણી સમજાવી છે પણ એ સમજતી જ નથી એ એના ઈગોમાં જ ચાલી જાય છે કે મારા ઘરવાળા તો એટલું કમાય છે એના ઘરવાળા તો કાંઈ કામ નથી કરતા હા શીતલબેન એને એના ઘરવાળા જે કમાય છે ને એમાં બહુ અભિમાન છે અને તમે સમજાવો છો તો એ મારી સાથે તો વર્તન સારું કરતી જ નથી પણ એ તો એના ઈગોમાં ચાલી જાય છે તો તમારી સાથે ક્યાંથી સરખી વાત કરે એને એના ઘરવાળા એટલું કમાય છે તો એને તો ઈગો હોય ને અંકિતાબેન સાચી વાત છે તમે તો જો અંકિતાબેન કેવી સાડી પહેરો છો અને તમારી સ્વીટી તો રોજ નવીન નવીને પહેરે એને શોખ એ બધા અલગ અલગ હોય અને તમે તો આખો દિવસ ઘરકામ જ કરતા હોય શીતલબેન એનો વધાર ના થાય કારણ કે એનો ઘરવાળો વધારે કમાય છે અને અશોકને તો વીસ હજારનું જ કામ થાય એટલે હું વધારે તો એને કેમ કહી શકું પણ અંકિતાબેન આ ઘર તમારું પણ છે તમે લોકો સાથે રહ્યો છો તો તમારે પણ ઘરમાં બોલવું જોઈએ ને તમે પણ બોલો કે મારી સાથે આવું કેમ કરે છે સ્વીટી તમે બોલશો તો તમને તમારો હક આપશે ને એ વાત તો સાચી છે તમારી મને એવું લાગે છે કે હવે મારે ઘરમાં બોલવું જોઈએ મારા ઘરમાં મારા બાજ મારો સાથ આપે છે બીજું કોઈ તો સાથ જ નથી આપતું પણ અંકિતાબેન સ્વીટી તો એના ઈગોમાં છે તો એ તો ક્યાંથી તમારો સાથ આપે હા એ તો મારી સાથે ઝઘડો કરવાના મૂડમાં જ હોય જ્યારે હોય ત્યારે પણ તમે પણ હવે એને સામો જવાબ આપતા હો ને તમારી વાત તો વિચારવા જેવી છે તમે એને સામો જવાબ આપતા શીખી જશો ને અંકિતાબેન એટલે એની રીતે એ સીધી લાઈન પર આવી જશે પણ શીતલબેન એમાં થાય એવું કે ઘરના ને ઘરના સભ્ય સાથે ઝઘડો કરવાનો કંઈ મતલબ નથી પણ એ વાત સાચી છે અંકિતાબેન તમે સમજો છો હું પણ સમજુ છું પણ સિટીમાં જે ઈગો છે ને એ પ્રમાણે તો તમારે એની સાથે વાત કરવી જ જોઈએ સાચી વાત છે મારે હવે બોલવું તો પડશે મને તો ક્યારેક એવા વિચાર આવે છે કે આ બે થઈને અમને બે ઘરની બહાર નો કાઢે ક્યાં એટલે જ કહું છું ને અંકિતા બેન કે તમે પણ સ્વીટીને સામો જવાબ આપો ને જો અંકિતા બેન તમે બોલશો નહીં ને તો તમારું ઘરમાં કાંઈ નહીં ચાલે તમે બોલો અને એને સામે જવાબ આપો જો અત્યાર સુધી હું ના બોલતી ને મારા ઘરમાં તો મારું પણ કાંઈ ન ચાલતું હું સામે જવાબ આપવા મળીને તો જો હવે કેટલો એસો આરામ છે એટલે તમે પણ સ્વીટીને સામે જવાબ આપવા મળો વાત તો સાચી છે મારે સામું તો બોલવું જ પડશે હવે તમે છે ને હવે સ્વીટીની સામે બોલવા મળજો નહીતર છે ને તમારે આખી જિંદગી ઘર કામ જ કરવું પડશે થેન્ક યુ શીતલબેન આજે તો તમે ના આવ્યા હોત ને તો આ સ્વીટીએ તો મને દબાવી જ નાખ્યું હોત અને એ જેમ કહીને એમ જ મારે કરવું પડતું હોત થેન્ક યુ સો મચ કંઈ વાંધો નહીં અંકિતાબેન હવે કાંઈ પણ મદદની જરૂર પડે ને તો તમે મને કહેજો ચોક્કસ કા અંકિતા પૂછવાય ન આવી કે મમ્મી હું રાંધવું છે કાંઈ ભૂખે એવી લાગી છે એટલે અંકિતા એ અંકિતા જવાબ દેતી શું રાડો નાખો છો બા અને તમે હજી મંદિરે નથી ગયા તને ક્યાં કઈ ખબર જ છે ઘરની હું મંદિરે જઈને તો ક્યાર નહીં આવી ગઈ અને ત્યારે તું વાડામાં કપડા ધોતી હતી પણ કઉ છું આજે રાંધ્યું છે મને ભૂખ લાગી છે ક્યાર ની જે રાંધું છે ને બાએ ખાઈ લેવાનું પૂછવાનું નહીં કે શું રાંધ્યું છે એમ તું બોલસ હા બા હું જ બોલું છું પેલા તો કેવું મને પૂછતી મને હું બહારથી આવું તો મને ચા પાણી નું પૂછતી અને આજે કામ હાવ બદલાઈ ગઈ તું એ બાએ પેલા પૂછતી હવે નહીં પૂછું કે શું ખાવું છે શું તમારે પીવું છે ચા પીવી છે કે નહીં પાણી પીશો કે નહીં ઈ બધા દિવસો ગયા હવે તમને પૂછવામાં નહીં આવે કે શું ખાવું છે કે શું પીવું છે જે બનાવો ને એ ખાઈ લેવાનું અને જો તમારે તમારી પસંદગીનું ખાવું હોય ને તો રસોડું ખુલ્લું જ છે જાતે બનાવીને ખાઈ લેવાનું ઓર્ડર નહીં ફાડવાના અરમા કેવો મો ફાટ બોલસ તું કઈ શરમી નથી આવતી હું ગામડેથી આવી ત્યારે તો જણ્યું કેવું મારે હારે હારું વર્તન કરતા મને પૂછતા મને ભાવે બનાવતા અને હવે હું નડું તમને નડવાની વાત નથી આ તમે બધા જે ઓર્ડર કરો છો ને એ રીતે હવે કાંઈ નહીં થાય જે બનાવીએ ને એ ખાઈ લેવાનું અને જો ના ખાવું હોય ને તો જાતે બનાવી લેવાનું અને જો જાતે ના બનાવવું હોય તો આ તમારી નાની બહુ છે ને સ્વીટી એને કહેવાનું કે એ તમને બનાવી દે

આંખ ઉગડે ને ત્યારે જ મોઢામાંથી શબ્દો નીકળતા હોય એટલે પણ ક્યાં હું તમારી પાસે આંખો દી ઓલા કેસર ઘોળેલા દૂધ માંગુ છું ક્યાં આખો દિવસ ફળફૂલ માંગુ છું માંગતા એ નહીં બા નહીં મળે આ તો બહુ કરી પણ ભૂખ લાગી છે હવે તો જે કઈ રયો ઈ તો દે જય શ્રી કૃષ્ણ બા જય શ્રી કૃષ્ણ બટા આ તમાર બેવને કઈ બાધવાન થયું તું

પણ દેશે તો ઘરમાં હરખું જ ને જેટલા તું દેસ એટલા જ ઈ દઈશ તો એમાં એ વધારે કમાઈને એ બચાવે છે એટલે કંઈ દાદાગીરી થોડી કરાય હા તું દહ દેશે ને એ વી દે તોય ને તો એકવાર માઈનવાને તોય એવું ન કરાય આ અમારા ઘરમાં અમે ચાર ભાઈઓ હતા તેમાં તારા બાપુ ઓછું કમાઈશ તો જો તોય અમારે તો કોઈ કાંઈ બોલતું નથી બધાએને એક માથે રાખીશ મારા આવું હા બીજી વાત એક મારે તમને કરવી હતી હું છે આ હું ઇન્ટરવ્યુ આપવા ગયો તો ને હા ત્યાં પણ હું ફેલ જ ગયો હા તો તો પાછું 20000 માં જવાનું છે મારે આપડા નસીબ જ ફૂટલા છે 20000 માં જ કામ કરવાનું છે અને મારે ઘરના ઢહડા જ કરવાના છે બસ હવે એમે નસીબ ને હું કોઈ શા કરો તમારે અત્યારે શું જામવું છે મારે કાઈ નહીં જે થયો છે ને એ હું ખાઈ લઈશ નહીં બા હે ભાને જે ભાવતું હોય ને ઈધા બનાવી આપ પણ મારી વાત તો સાંભળ આ અત્યારે જો એક વાગ્યો હવે અત્યારે એ બનાવશે તો હું કેદી ખાવા ભેગી થાયશ એ જે કર્યું હશે ને હું ખાઈ લઈ આ તો મને નવા એ લાગી કે રોજ પૂછતી ને આજ તો કાંઈ પૂછ્યું નહીં અને હું રાંધું છે એ કહેતી નથી એવું જ થાશે હવે હું જે બનાવું ને એ બધાને ખાઈ લેવાનું છે અને હવે તમને ફોન કરી કરીને નથી પૂછવાની કે તમારે શું ખાવું છે એમ આ તું કેવું બોલે છે હા આટલો બધો તારામાં બદલાવ આવી ગયો એ પણ ખાલી સાગરે એમ કીધું કે જોડે બિઝનેસ નથી કરવો એટલા માટે એટલે હું થયું હા બા થોડા દિવસ પહેલા સાગરે મને એમ કીધું તું કે આપણે જોડે બિઝનેસ કરીશું તો આજે એણે મને ના પાડી અને એમ કીધું કે જોડે બિઝનેસ કરવો હોય ને થોડા પૈસા તમારે પણ આપવા પડશે હવે તમે કયો અડધા પૈસા અમે ક્યાંથી કાઢીએ અડધા એટલે કેટલા કે છે કેટલા કે છે એટલે એટલે ને મારી વાત સાંભળ એ મારી પાસે છે ને થોડીક મરણ પડી છે તન જોતા છે ને તો હું તન દે નહીં બા પૂસી લે એને નહીં બા નહીં જો તારું હારું થતું હોય ને તો મને આપવામાં કાંઈ વાંધો નથી પણ એકવાર તું એને પૂછી જો કે તારે કેટલા રૂપિયા જોઈએ છે ધંધો કરવા અને એમ નઈ કે તો કે હું બાપાએથી લાવ્યો એમ કહે છે હું 12 થી વ્યાજે લઈ આવ્યો અરે ના ના બા તમારી મરણ મૂડી છે ને તમારા પાસે જ રાખો આ સાગરભાઈ અત્યારે ઘર માં પૈસા આપે છે નાના હું ના કામ માટે તો અમને સંભળાવી દે છે કાલ સવારે અત્યારે તમે પૈસા આપશો કાલ સવારે તમે સંભળાવશો કે તારે ધંધાની જરૂર હતી ત્યારે મેં પૈસા આપ્યા આપ્યાતા હું એનો ભાઈ નહીં હું એની મા છું અને ગમે એવો છોકરો હોય ને મા કોઈ દી ન સંભળાવે ઉલટાનું શું કમાય છે ને તો મને એની પાતીનું પેટમાં બળતું હોય ઓલા મોટાનું ન બળતું હોય સમજતા નથી ને પણ પારકી પારકી તું એટલે તું તો એમ જ કહેવાની છે જો મારે સંભળાવવું હોત ને તો હું એને કહેતા જ નહીં કે કેટલા પૈસા તાર જોઈ છે હું તને આપું તો તમારા સાગરભાઈને સમજાવાય ને કે આ મોટો છે એનું ભણતર છોડીને એણે એને ભણાવ્યો છે કામ ધંધે લગાડ્યો છે ત્યારે એને પચાસ હજાર પગાર થયો છે ને બા તો એને સમજાવે ને કે જે મોટા ભાઈ તારા માટે કર્યું છે તો તારે એના માટે કંઈક ના કરવું પડે એ ઈ કમાવામાં ભલે મોટો રહ્યો પણ એને ભાન નથી કે બે ભાઈઓમાં ઈ નાનો છે અને તું મોટો છે ને તારું માન રાખવું પડે અને તું છે ને જરાય ઉપાધિ નહીં કર અને તું આ ખરે તો પારકી જ ને એટલે તું એમ જ કહેજે કે માં સંભળાવી દે માં કોઈ દી ન સંભળાવે ભલે દીકરો થોડું ઓછું કમાતો હોય તોય જોયું આ ઘરના ગમે એટલા કામ કરીએ તો છેલ્લે મને પાર્કી કહી દીધી ને તમારા મોઢામાં મગ ભર્યા છે કઈ બોલાતું નથી તમારાથી તો તારી અક્કલ નથી હાલતી તું એમ કહે છે કે તમે આજે રૂપિયા દેહો તો તમે સંભળાવી દેવો તો તને નાના મોટાનું ભાન છે કે આવું ને કેમ કેવાય હું કેવાય કેવી તું તરડાઈને બોલસ બાપ ભંકેતા હવે બસ કરો ને અને જા તું જમવાનું કાઢ આ ઘર માટે ગમે એટલું કરી લઈએ ને તો આપણું કઈ માન જ નથી એક તો બોલવાની ભાન નથી અને પાછા શણકા કેવા કરે છે હા ભણ એ ભલે ગમે એવી રહીને ગમે એ બોલે તો આજે સાગરાને પૂછી જો તારે ધંધા માટે કેટલા રૂપિયા જોઈ છે પછી તું મને કે મારી પાસે મરણ મૂડીના પૈડા છે ને એ હું તને દે પણ એ કહે ને એ પૂછે ને કે તું ક્યાંથી લાવ્યો કે છે હું ગામમાંથી વ્યાજે લાવ્યો કે તો નહીં કે મેં આવી પાસ ભલે બા હા જો એને ખબર જ નથી કે મારી પાસે આટલો રૂપિયો પડ્યો છે તાર ધંધામાં જોઈએ ને એટલો થઈ જાય હો ને અને આપણા ગામમાંવાલા રવજીભાઈ છે ને તો આજથી પંદર વર્ષ પહેલાં મેં રવજીભાઈને થોડાક રૂપિયા આપ્યા છે હાચવવા એટલે એની પાસે પડ્યા છે ને થોડાક મારી પાસે છે એટલે તાર ધંધાને પૈસા તો થઈ જાય ખાલી તું સાગર ને પૂછી જો ને સાગરે તો લગભગ એની ઘરે હમણાં કોઈ બીમાર ન પડ્યું ત્યારે સાગર એમ કેતો તો કે મેં એને પૈસા આપ્યા એ પણ કેતો તો ભલે કેતો હોય ભલે જે હોય એ ધંધામાં કેટલા જોઈ છે એટલા પૂછી જો અને મને કે તું એટલે હું રવજીભાઈ પાસે જઈને લઈ આવું ગામડે જઈને હો ને ભલે બા સારું સા અને ઓલીને કેવે ખાવાનું કાઢે મને ભૂખ લાગી છે હા બિસારો મારો અસકો ભલે એને ઓછું કમાય પણ હું એની પડખે છું ને એને જે જોઈને એ હું આપે ઘરનો બધો કામ કરવાનો ઠેકો મને જ આપ્યો છે જમવાનું તૈયાર થાય તો રસોઈ કરો ભાભી જલ્દી જમવાનું તૈયાર કરો ભૂખ લાગી છે હા તને તો ભૂખ જ લાગે ને જમવાનું તૈયાર કરવાનું આ જમવાનું તૈયાર કરાવવા ના લગાય ઓ હો હો આ તો પેલી માકડને મોઢું આવ્યું હો એવું કામ થઈ ગયું ભાભી કેમ તમારો લવારો આટલો બધો વધી ગયો છે હે કેમ અત્યાર સુધી તારો લવારો ચાલતો તો ત્યાં સુધી સારું અને અમે બોલીએ એટલે માકડને ને આવ્યું હા તો બરાબર જ છે ને કોઈ દિવસ તમે મારી સામે ઉચ્ચ અવાજથી બોલ્યા નથી હંમેશા હા વા કરી દઈશ તે કરી દઈશ તો હવે આ કોની સંગતનો કમાલ છે કોઈની સંગતનો કમાલ નથી આ તો તમને હા હા કરીએ ને એટલે સારા હા તો બરાબર જ છે ને ઘરની વહુ છો તો કામ કરવું પડે તો ઘરની વહુ હું એકલી નથી તું પણ ઘરની વહુ જ છે તું ક્યાં અહીંયા દીકરી નથી મારા હાથે વાગેલું જ છે તમને ખબર જ છે 4 દી કામ કરવામાં મેડમને જોર પડી જશે આ હાથે વાગેલું છે તો એમ 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 હાથ ઉડળે છે કામ નથી થતું કઈ મોબાઈલમાં તમારે Instagram માં પોસ્ટ મૂકવી હોય આંગળીઓ ફેરવવું હોય તો આંગળીઓ ચાલે છે

અને કમાવાનો જ છે એને આટલું ભણતર કર્યું છે ને આ તમારો ઘરવાળો દસમી ફેલ હા ભણેલ ગણેલ તો છે ને એ નોકરી કરવી નથી ને ધંધો કરવો છે ભાઈ સાહેબ વાહ આ તારો ઘરવાળો એમને નથી ભણ્યો મારા ઘરવાળાએ એ જ્યારે એનું ભણતર મૂકીને જ્યારે તારા ઘરવાળાને ભણાવ્યો છે ને ત્યારે એ ભણ્યો છે બાકી આ તારો ઘરવાળો અભણને અભણ જ હોત અત્યારે પચાસ ની નોકરી પર ના લાગ્યો હોત એક દસ ની નોકરી પર ના હોત ભાભી બોલવામાં લિમિટ

નહીં બનાવો તો મે મારી રસોઈ તો હું પણ જોઉં છું આ ઘરમાં હવે તમારે છે તમારી બધી હુકમ ચલાવવા છે ને ઈ હુકમ કઈ રીતે ચાલે છે તમે ને તમારો ઘરવાળો આ ઘરમાંથી તો બહાર નીકળશો જ એ ફાઈનલ છે આ ભાભી મારી આમે આજે આટલું બધું બોલી ગયા પહેલા તો એનો આટલો મોટો છીભડો નતો ગમે તે થાય આનો છીભડો તો કાપો જ પડશે બાકી આમ ને આમ ચાલ્યું ને તો આ ઘરમાં મેં જે મારી ઈમેજ બનાવી છે ને એ તો આ ભાભી ને લીધે છીનવાઈ જ જશે આજે સાગર આવે ને એટલે બધુંય કહું છું એને પછી જુઓ ઘરમાં કેવો છે ને બબાલ થાય પણ આ ક્યાં રહી ગયા આને કોઈ ટાઈમ ટાઈમે આવવાની ભાન જ ન પડે વરમાય નો થઈ રહ્યા અમે તો આવી ગયા આવી ગયા રોજ લેટ કરો ભલે ઘરમાં છે ને અમે લોકો બાથી બાતી મરી જાતા તમે લેટ કરો શું થયું

હા ભાભી ની એટલી મજાલ કે એને તારી ઉપર હાથ ઉપાડ્યો હવે છે ને હવે આ પાણી માથા ઉપર જાય છે આ બધું તમારી લીધે અરે મારી લીધે શું કામ કેમ કે તમે ઘરમાં બોલતા જ નથી ઈ બે માણસ છે એમ કરું એમ વર્તન કરે બાને ચડાવે બોલ્યા કરે મારી પણ લે તમે નથી માર્યો કોઈ દિવસ મને ઈ એને મને મારી ઉપર હાથ ઉપાડી લીધો ઈ બધું ચાલશે તમારે નહીં ચાલે હવે છે ને આવું જરાય નહીં ચાલે હા ભાભીએ જે તારી સાથે વર્તન કર્યું ને એનો જવાબ તો એને આપવો જ પડશે કારણ કે અત્યાર સુધી એવું હતું કે આપણું આ એક ઘર છે નાના મોટા ઝઘડા તો ચાલ્યા કરવાના પણ આમ ભાભી તારી સાથે ગમે તેવું વર્તન કરે તારા ઉપર હાથ ઉપાડે ને એ હવે જરાય નહીં ચાલે અને ન ચલાવવું જોઈએ પણ મને એવું લાગે છે આ બધા પાછળ અશોકભાઈ છે કારણ કે ઈ બંને માણસની કઈક વાત થઈ હશે અંદર અંદર બાકી આજ સુધી ભાભી કોઈ દિવસ મારી સામે ઉચાવા છે તો બોલ્યા જ નથી આ બિઝનેસ બાબતે એને બધો જે લોચો છે ને ઈ જ બાબતનો બદલો લેવા માટે અશોક ભાઈએ ભાભીને કીધું હશે અને આ બંને માણસનો મે તમને કીધું તો ને લોકો પ્લાન કરે છે જોયું ને હવે જોયું કેવું થઈ ગયું હાથ થઈ ઉપાડવા મંડ્યા એ ભલે ગમે તે પ્લાન કરતા હોય પણ એના બધા પ્લાન જો હું ફેલ ના કરી દઉં ને તો મારું નામ પર સાગર નહીં અને એને જવાબ તો આપવો જ પડશે કે એણે તારી ઉપર હાથ શું કામ ઉઠાવ્યો અહીંયા કાંઈ અહીંયા કાંઈ રોડે ચાલતા ભિખારી નથી કે ગમે એની ઉપર હાથ ઉપાડી લે એ જ તો વસ્તુ છે પણ નહીં એ લોકોને તો એવું લાગે છે કે એના ઘરવાળાને લીધે થઈને તમે આટલું ભણ્યા અને એના ઘરવાળાને લીધે થઈને તમે આટલા આગળ આવ્યા અને તમારી આટલી સારી જોબ છે બાકી તમે રસ્તા ઉપર ફીખ જ માંગતા હો તેને તો એવું જ છે એને નથી ખબર કે એના ઘરવાળાને એના ઘરવાળાની પાછળ પપ્પાએ કેટલી મહેનત કરી છે કેટલા સમજાવ્યા છે મોટા ભાઈને કે ભાઈ તું ભણ તારા ભણવામાં પૂરેપૂરું ધ્યાન આપ જો તું નહીં ભણીશ ને તો તને કોઈ સારી એવી નોકરી નહીં મળે અરે આખી જિંદગી રખડવાનું વારો આવશે પણ નહીં ત્યારે તો મોટા ભાઈ જરા પણ ના સમજ્યા જે કરવું હતું ને એ જ કર્યા કર્યા તમે ને એક કામ કરો સાગર અશોકભાઈને છે ને બરાબર સમજાવી દો કે એની ઘરવાળીને એના કાબૂમાં રાખે આવી રીતના ગમે ત્યારે હાથ ઉપાડવાનો અને તમને ખબર છે મારો આ હાથ એક તો કેટલો દુખે છે મારો આખો હાથ મચકોડી નાખો બોલો ભાભીએ તું શાંતિ રાખ બધું ઠીક થઈ જશે હું આજે જ ભાઈ અને ભાભી બંને સાથે વાત કરું છું પૂછું છું કે શુકામ એણે થારા ઉપર હાથ ઉપાડ્યો ને શુકામ આવું વર્તન કરે છે અને જો બહુ એવું હોય ને તો આપણે આપણે આ ઘર છોડીને જ જતા રહીશું નથી રહેવું આપણે આ ઘરમાં પછી છે ને એ લોકો એની રીતે શાંતિથી જીવે અને આપણે છે ને આપણે આપણી રીતે શાંતિથી જીવીએ સાગર ઘર છોડીને જવાની વાત ના કરતા તમને ખબર જ છે જો આપણે એક વખત ઘર મૂકીને ગયા ને તો એ લોકોને બહાનું મળી જશે કે જોયું બાને સાચવવા નતા આ ઘરની જવાબદારી ઉઠાવી નતી એટલા માટે ઘર મૂકીને ગયા પણ કાંઈક એવું કરો કે એ લોકો જાતે જતા રહે કારણ કે જ્યારે છે ને કાંઈ ખાવા રૂપેડી નહીં હોય ને ત્યારે એને ખબર પડશે અત્યારે તો તમારા ખર્ચે બધુંય ચાલે છે એના વીસ હજાર પગારમાં એ લોકો શું કરી લેવાના એ જુઓ તમે તો જેમ તું કહે છે ને હવે આપણે એવું જ કરીએ ચાલ હવે તો હું ભાઈ સાથે વાત કરું છું અને ગુસ્સામાં હો ને ભાઈ છે ભાઈ છે કરીને નહીં આ ઘરવાળી ઉપર હાથ ઉપાડી લીધો છે કીધું ને મેં તને કે શાંતિ રાખ હું વાત કરવા જાઉં છું ભાઈ સાથે હાથ અને એ મારી ઉપર ઉપાડે એવી તો વળી એનામાં ક્યાં હિંમત છે કે એ મારી ઉપર હાથ ઉપાડે પણ મારા ડિયર હસબન્ડ આ તમારા લોકો વચ્ચે અંદર અંદર ઝઘડો થાય ને એટલે મારે આ ખોટું બોલવું પડ્યું કીધું તું ને આજે તો આ ઘરમાં બબાલ થાશે થાશે પાછા ઉદાસ થઈને કા બેઠા શું કરું તો હા ઇન્ટરવ્યુ આપી આપીને થાકી ગયો પણ ક્યાંય મેળ જ નથી પડતો સાગરભાઈ કીધું તો ને બરાબર હતું પણ એણે તો બિઝનેસ ની ના પાડી દીધી અને ભીસુ કાઈ નહીં આ તારા સ્વભાવમાં આટલો બધો પેર કેમ પડી ગયો છે મને તો એ નથી સમજાતું

કે તમે એને ભણાવવા માટે આ કર્યું તે કર્યું અને તમે જોયું ને બાએ મને કેટલું સંભળાવી દીધું તોય તમારી આંખ નથી ઉઘડતી હજી કામ એવા કરો ને તો ઘરના બધા વ્યક્તિ સંભળાવે હા બાબે હા સાગર આ આ તો ભાઈ કેવી વાત કરે છે અને અમે શું એવું કર્યું છે તો અમને સંભળાવે અરે વાહ જોયું ભાઈ

તમે સ્વીટી સાથે કેવું વર્તન કર્યું શું વાગ હતો એનો કેમ તમે એની ઉપર હાથ ઉપાડ્યો હા તો રોજે સ્વીટી મારી સાથે કેવું વર્તન કરે છે એ તમને નથી દેખાતું આજે હું બે શબ્દો શું બોલી એ બધાયને આંખમાં ખટકવા મળ્યું છે હવે હાલો ખટકે ને ખટકે કારણ કે તમારે જે કોઈ જો કોઈ પ્રોબ્લેમ હોય ને તો એ તમારે મારા ભાઈને જણાવવાનો હોય ને એ મને સમજાવી દે જેથી હું સ્વીટીને સમજાવી દઉં એનો અર્થ એ નથી કે તમે સ્વીટી ઉપર હાથ ઉપાડો આ જ્યારથી મેં તમારી સાથે બિઝનેસ કરવાની ના પાડી છે ને ત્યારથી તમે લોકો આ ઘરમાં ઝઘડા ઊભા કરો છો હા હા તેવી વાત કરે છે તો હા અને આ તારા ભાભી છે હા કદાચ હાથ ઉપાડી દીધો તો હા એની જેઠાણી છે ને હા જેઠાણી છે જેઠાણી છે તો શું થયું ગમે નહીં ઉપર રાધું પાડી દેવાનો નમતું પડે પણ એ તો આવડતું નથી તમારી હું એમ જ કહું છું સાગરભાઈ કે નમતું મૂકવું પડે પણ અત્યાર સુધી સ્વીટીને તો નમતું મૂકવાની ખબર પડી જ નથી મોટા છો ને મોટા બનીને રો તું કોને સામે બોલે છે છે નહીં અત્યાર સુધી હતી મર્યાદા હતી બધું જ હતું પણ હવે છે ને મારામાં ના તો મર્યાદા રહી છે અને ના તો ભાન રહી છે કારણ કે મોટા જો પોતાની મર્યાદા અને માન ભૂલી જાય ને તો નાનાને કોઈ એવો શોખ નથી થતો કે પોતાની મર્યાદા અને પોતાની ભાન રાખી મૂકે તો નાનાને ખબર નથી પડતી કે એની મર્યાદા ક્યાં સુધીની છે અને ક્યાં સુધી રાખવી પડે મોટાની સામે તો આમ ચકલા બકબક કરતા હોય એની જેમ બોલે છે જો મોટા છે ને એની મર્યાદા જાળવે અને નાનાને માન આપે ને

મારા પપ્પા જયારે જીવતા મતલબ કે અમારા પપ્પા જયારે જીવતા હતા ને ત્યારે મારા પપ્પા જેટલો મને ભણાવો હતો ને એટલી જ મહેનત મોટા પાછળ કરેલી છે પણ મોટા ભાઈ એને તો ભણવું નતું તો એમાં પપ્પા શું કરે એમાં મારો વાત હું સરખી રીતે ભણ્યો અત્યારે સારી એવી નોકરી કરું છું પચાસ હજાર મારો પગાર છે એમાં પણ મારો વાત આ તમે તમે જો સારી લાયકાત ધરાવતા હોત ને તો આજે તમારી પાસે પણ સારી નોકરી હોત અને મારી જેટલો બધાર પણ હોત બસ સાગરભાઈ બસ આ તમે 50000 ની નોકરી કરો છો અને આ તમે જે ભણેલા છો ને આ તમારું જે અભિમાન છે ને આ તમારા ભાઈના કારણે છે તમને ખબર નથી મારા ભાઈના કારણે કાઈ નથી એટલે છે ને તમે નો બોલે ને તો સારું છે કેમ આ તમારા ભાઈએ એનું ભણતર છોડીને તમને ભણાવ્યા એ એને ભૂલ મારા ભાઈ છે ને એનું કોઈ ભણતર નથી છોડ્યું એને ભણવું નહોતું ને એટલા માટે વાંતર મૂક્યું છે કે મારા માટે નતું મૂક્યું પૂછી લો મારા ભાઈને એ તો તમને ભણાવવા હતા ને એટલે બાને કહેવાનું એનું બાનું હતું એને મને બધું કીધું છે હવે જવા દો ને આ ખોટે ખોટા બાના શું કાઢો છો શરમ નથી આવતી ઉમરનો તો લિહાસ કરો તમારે બસ શું બસ હા મારી ભાભીની જીભ જોઈ નથી કેવી લબ લબ ચાલે છે હે એને ક્યો ને બસ सागर भाई મારા ઉપર હાથ ઉપાડ્યો તમે તમે મારા ઉપર હાથ ઉપાડ્યો છો છોડો सागर भाई તમને શરમ નથી આવતી તમારા મોટા ભાઈ ઉપર હાથ ઉપાડો છો હા તો એને નથી શરમ આવતી મારા ઉપર હાથ ઉપાડતા તમને શરમ જેવું છે કે નહીં તમને લોકો ને તો હું જોઈ લઈશ જો ઘરની બોર્ન કોણ ઉને તમારું નામ પણ सागर નહીં અશોક રડો નહીં તમે આ બેને શું થઈ ગયું છે ને એ જ ખબર નથી પડતી હવે કોની સામે શું બોલવું ને એની બેમાંથી એ ભાન જ નથી પ્રમાણે તમે કીધું હતું ને બસ એ પ્રમાણે જ બધું થાય છે હમ નહી મારી જેઠાણી એની તો જીભ એટલી બધી વધી ગઈ છે બોલવામાં કઈ માપ જ નથી બસ બક 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 આખો દિવસ કર્યા કરું હા 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 અશોક ભાઈ ઈ છે ઈ છે ઈ બેને આ ઘરમાંથી કેમ બહાર કાઢવા શું કરવું ઈ જે પ્રમાણે તમે મને પ્લાન કીધો ને એ પ્રમાણે જ મારો પ્લાન આ ઘરમાં શરૂ છે હા હા નહીં 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 હું શું કામ બીવું મારો થોડો વાક છે તો હું બીવું ચિંતા કરે હવે એ લોકો અને મસ્ત આવી તે જ્યારે રોડે રખડવાનો વારો આવશે ને ત્યારે ખબર પડશે હા એ જ ને એ જ ને મેં મારી રીતે સાગરને બધું કીધું પણ જે પ્રમાણે તમે મને કીધું સમજાવવાનું

એ થઈ ગયો છે માનો કામ અડધું તો સક્સેસ થઈ જ ગયું છે પણ હવે એક જ મોકાની રાહ છે કે ક્યારે ઝઘડો વધે અને એટલો બબલ થાય ને કે બંનેના ઘરમાંથી બહાર કાઢી મૂકે ના 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 તમારું નામ થોડી હું એક જગ્યાએ આવા દો કેવી વાતો છે અને તમે બીઓ છો શું કામ આ કઈ થોડી ખોટું કીધું છે તમે મારું હિતનું વિચારીને આ સારું કીધું તો પછી જે પ્રમાણે કીધું એમ કર્યું અને જો આનાથી મારું ઘર બચતું હોય ને તો આ પ્રયત્ન કરવાય કરવા ખોટા નથી નહી નહી બાકી બાકી કેવું ચાલે છે શાંતિને ઓકે કઈ નહીં આપણે પછી મળીએ અને તમે છે ને બીજા સારા સારા પ્લાન વિચારીને રાખજો પછી મને કેજો ફોલો કરીશ બાય હા હા કેટલી સારી વાત છે જો આ ના હોત ને એણે મારી હેલ્પ ના કરી હોત ને તો મારા મગજમાં તો ક્યારે ઉતરે જ નહીં કે આ ઘરમાં મારી સાથે કેવું વર્તન થાય છે પણ હવે ધીમે ધીમે બધું સરખું થઈ જશે બેઠી આ શું કરે છે કાઈ નહીં છોને ગેમ રમતી હતી ગેમ રમવાનું પૂરું થયું હોય ને તો મારી માટે એક કપ કોફી બનાવી હું આખો પીવો છે પીતા છે કોફી ખરી પછી ખબર પડે કે આ કોફીમાં મજા કેવી છે एकदम શરીરની અંદર એનર્જી આવી જાય ખબર છે તો ચાવ ને તમે કોફી બનાવો ને એ કામ પણ મારે કરવાનું મસ્તી સાગર મસ્તી શું તમે હવે આ દિવસે ને દિવસે તારી મસ્તી બહુ વધતી જાય છે નહીં કેમ કે મે એવું બોલો છો ના ના એટલે એમ કહું છું કે આ હસબન્ડ વાઈફ નો સ્વભાવ આવો મસ્તી કરતો હોવો જોઈએ ઈ જ વાત છે ને હા તમારું એક્સપ્રેશન કંઈક બીજું કે છે એટલે ઓળખો ને તમને હા ના ના હવે મારો એક્સપ્રેશન શું કહેવાના વળી હું તો એમ કહું છું કે આમ તારા હાથની આ જે તારો હાથ છે ને આ તારા હાથની જ્યાં સુધી હું કોફી ના પીવું ને ત્યાં સુધી આ મજા નથી આવતી તો આ તારા કોમળ કોમળ હાથેથી એક કપ મને કોફી બનાવી દો હસબન્ડજી ખોટા ને વસ્કા મારો ને કેમ આગા કેમ ભાગો છો આજે સાગર તમે અરે અરે એવું નથી આ તને ખબર છે ને કે મારું એકદમ આ મુલાયમ ગાલ હા અડીએ તો ખોબા પડી જાય ગાલમાં મસ્તી કરું છું હવે મુકને બધું અરે યાર આ જો ગેમ માં હું આઉટ થઈ ગઈ આવું ના હું જોઈ તમારી લીધે હું લાવું છું કોફી બનાવીને હા હવે તારી ગેમ હું આગળ વધારીશ ને કારણ કે એ માટે તો અહીં બેઠો છું સ્વીટી અત્યાર સુધી મને એમ લાગતું હતું કે આ બધું મોટા ભાઈ અને ભાભી કરી રહ્યા છે પણ અત્યારે ખબર પડી છે કે બધાની પાછળ તું છે અને તારી પાછળ પણ કોઈ વ્યક્તિ તો છે જ કોફી બનાવે છે ને ત્યાં સુધીમાં જાણી લઉં કે કોને ફોન કરતી હતી ને કોણ છે અચ્છા તો તમે છો એમને હવે તમે જ અમારા ઘરના ઝઘડા બંધ કરાવશો સાગર કોફી તૈયાર છે પી લ્યો હા હા હમણાં આવું છું ટક ટક ટ અરે કેમ છો શીતલબેન મજામાં હા મજામાં ભાઈ તમે અહીંયા કેમ અરે હેમાં એવું થયું કે થોડું કામ હતું અને બહાર નીકળ્યું હતો તો મને થયું કે તમે રસ્તામાં મળ્યા તો તમારી સાથે વાત કરી લો હા માની તો સ્વીટી બેનનો મેસેજ આવેલો હતો કે તમે મળવા આવજો ને એટલે હું તો એટલા માટે આવેલી અરે સ્વીટીનો મસજ આવજો હા અચ્છા અરે હું શું કહું છું શીતલબેન કે તમે અને સ્વીટી કેટલા સમયથી એકબીજાને ઓળખો છો અમે તો ઘણો ખાસા ટાઈમથી ઓળખીએ છીએ બોને હવે તો મારે એક ચોખવટ કરવી હતી તમારી સાથે બોલો ને ભાઈ શું ચોખવટ કરવી હતી કે શીતલબેન બેન આપડી જો કોઈ ફ્રેન્ડ હોય ને તો એને ફ્રેન્ડ તરીકે સાચી સલાહ આપવી જોઈએ આ કોઈના ઘર બાળીએ ને તો શીતલબેન બેન આપણા ઘર પણ સાજા નથી રહેતા આપણા ઘર પણ બળી જાય છે કેમ ભાઈ આવું બોલો છો તમે હવે હા સમજદાર વ્યક્તિને છે ને ખાલી ઈશારો જ કાફી હોય છે ના સમજ્યા તમે ના ભાઈ હું તો ના સમજી તમે આવી રીતે કેમ બોલો છો એટલે કે વાત એવી છે તમને ખબર હશે જે કે અમારા ઘરમાં અત્યારે ઝઘડા બહુ થઈ રહ્યા છે તો તમે મને શું કામ ન કયો છો હું તમને એ માટે કહું છું શીતલબેન કે આ અમારા ઘરમાં જે ઝઘડા ઉભા થયા છે ને એનું કારણ બીજું કોઈ નહીં પણ તમે જ છો તમારી પાસે શું સબૂત છે કે મારા લીધે જ તમારા ઘરમાં ઝઘડા થાય છે અરે વાહ હવે મારે તમને સબૂત પણ આપવું પડશે નહીં શીતલબેન મારી પાસે સબૂત હતું ને એ માટે જો તમારી પાસે આવ્યો છું

જેને કોલ કરતા હતા અને કોલમાં જે પણ કઈ વાત કરતા હતા ને એ બધા જ કોલ ના રેકોર્ડિંગ મારી પાસે છે એટલે તમે મારી વાઈફ સાથે શું વાત કરી અને કઈ કઈ બાબતે વાત કરીને એ બધી જ ડિટેલ એમાં છે તો બોલો હવે તમે તમારો ગુનો માનો છો કે પછી કઈક હું આગળ બીજા પગલા લઉં

તમારી અને સ્વીટી બેનની ભલાઈ માટે જ મેં કર્યું છે બધું અરે વાહ હા તમે અમારી ભલાઈ ક્યારથી વિચારવા લાગ્યા જે વ્યક્તિ હા સોસાયટીમાં તો રહી છે પણ આખી સોસાયટીને માથે લીધી છે એક પણ ઘરમાં ઝઘડા કરાવ્યા વગર તો નથી જ રહી હવે તમે તમારી ભૂલ માનો છો કે મારે કાનૂની પગલા લેવા પડશે તમારે જે કરવું હોય ને તે કરો આમાં કઈ મારી ભૂલ નથી હા તો કંઈ વાંધો નહીં બેન આપણે એક કામ કરીએ મારા ફોનમાં જે પણ કંઈ રેકોર્ડિંગ છે ને એ હું આજે ને આજે પોલીસ સ્ટેશનમાં જમા કરાવું છું અને પછી પોલીસ સ્ટેશનના ધક્કા ખાધા કરજો અને આ જ્યારે જેલની પાછળ જવું પડશે ને ત્યારે ખબર પડશે કે મેં શું કર્યું હતું અને શું નહોતું કર્યું અને મારી શું ભૂલ હતી તો બેન હવે તમારે નક્કી કરવાનું છે કે તમારે મારા ઘરે આવી અને મારા ઘરના બધા સભ્યોને સાચી હકીકત જણાવી છે કે પછી પોલીસ સ્ટેશન જઈ અને જેલમાં ચક્કી પીસવી છે ના 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 તમે મને માફ કરી દો તમે જેલ સુધી ન લઈ જાતા આ વાત હું તમારી સાથે તમારા ઘરે આવવા તૈયાર છું અને હું જણાવીશ પણ કે સેના લીધે મેં તમારા ઘરમાં ઝઘડા કરાવ્યા છે મને માફ કરી દો સારું તો ચાલો ક્યાં ફરવા જાવ છો કે તઈ નથી કે અમે ચાર દી ફરવા જઈશ ફરવા જેવું કઈ રાખ્યું છે બા તો ફરવા જઈએ હા આ ફરવાની તો નિશાની છે અને ભલે તમે ફરવા જાવ હું નહીં માગું રૂપિયા પણ માણા કે તો ખરા કે અમે ચાર દી ક્યાંક બહાર જઈ છી નહીં બા અમે આ ઘર છોડીને જઈએ છીએ શું ઘર છોડીને હા દુનિયામાં કયું ઘર એવું છે જ્યાં નાના મોટા ઝઘડા ન થતા હોય ઝઘડા થાય અને મારાથી કંઈક સાસુથી કંઈક બોલાઈ જાય એટલે ઘર છોડીને જવાનું હવે તમારે કંઈ વાત નથી બસ હવે અમને અહીંયા રહેવાના એટલા દિવસો હોય છે ક્યાં બોલો આ ભાઈ એ અશોક ઉપર હાથ ઉપાડ્યો એ તમને નથી ખબર ના મન કોઈ કઈ કે છે હું તો જાણે ઘરમાં છું જ નહીં મારી હાજરીનું કોઈને ધ્યાન પડે છે કે માં ઘરમાં ગુડાણી છે એમ આ તમારી નાની બહુ તમને કહેતી હોય બધું એટલે મને એમ કે તમને ખબર હશે એટલે તને હજી પણ એમ જ છે કે એક વાલીને એક દવલી છે તમે બંને મારી ડાબી જમણી આંખ છો જેને વાગે એને નુકસાન થાય મેં ક્યારેય એને વાલીને તને દવલી કરી જ નથી બા આમાં તમારો કાંઈ વાક નથી તમને ક્યાં અમે કઈ કહીએ હા કારણ કે વાક તો તમારા બંનેનો જ છે અને બા તમારો ક્યાંથી વાક હોય કારણ કે ચારથી અમારી છેઠાણીની જીભ વધી ગઈ છે ને ત્યારથી ઘરમાં ડખા શરૂ થઈ ગયા છે અને તમે પધાર્યા ત્યારની કઈ ટૂકી છે તારી હા તો નો જોઈ ને બા જેવા સાથે તેવા અને આ વાહ સામાન બામન પેક કરી દીધો છે તો પછી રા કોની જોઓ છો નીકળો ને ના નીકળવું હશે ને તો તું નીકળીશ તારો વર વધારે કમાય છે બા આ મારી સાથે રહેશે નહીં બા તમે શું કામ એની સાથે મગજમારી કરો છો મારે એની સાથે નથી રહેવું મારે તમારી સાથે રહેવું છે અને જો તમે જાવ છો ને તો હું પણ આવું છું હા તો લઈ જાવ બા નહીં તે જોઈએ 10000 પગારમાં સોરી 10 ની 20 કા હે ને હા 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 20000 પગારમાં કઈ રીતના પોહાણ પડે છે હા હા આપણે જઈએ છીએ અને આ ઘરે સાથે લેતા જઈએ કારણ કે ઘર તો મારા નામનું છે આ બેવને જેમ કરવું એમ કરે એક અઠવાડિયાનો સમય આપું છું એક અઠવાડિયામાં ખાલી કરજો આ ઘર તમારું નથી મારું છે બસ બા હવે તમે એક શબ્દ પણ આગળ ગયા છો ને તો તમને મારા તમ છે બોલે જ ને આ બધી તમારી ચઢામણી છે આખા બાને તમારા વશમાં કરી લીધા અરે ડાકાર ચૂપ કર હવે કોની સામે બોલે છે ને ભા નથી તને અરે તું છો ચૂડેલ જેવી અને મને કેવા આવે છો નાલાયક બા એ ચૂડેલ છે તો તું કોણ છે પ્રેતાત્મા છે આ ઘરમાં તે જ્યારથી પગ મૂક્યો ને ત્યારથી ડાકણ જેવું તો તારું કામ છે હા હું છું ડાકણ અને આ તમારી વહુ સતી સાવિત્રી છે હા આ સીધી સાધી જ હતી એને ચંડીકા બનાવનાર તું જ છે નાલાયક બા હવે તમે આમ ખોટા ઝઘડો નઈ અને અમે જઈએ છીએ એ તો જાવ ને ક્યાર ના જઈએ છીએ જઈએ છીએ બરાબર છે નાલાયક બા હવે આ તમે ખોટી મગજ મારી મૂકો ને અમે જઈએ છીએ અને અમે જાણશું ને એટલે ઘરમાં કકરાટ પણ નઈ થાય હવે તમે કેમ પધાઈ રહ્યા શું બાકી છે હવે તમારે સંભાળવાનું હવે એને કંઈક બાકી રહી ગયું છે અરે 1 મિનિટ મારી વાત તો સાંભળો હું અહીંયા કોઈને સંભાળવા માટે નથી આવ્યો પણ મને જે સાચી હકીકત ખબર પડી છે ને એ જણાવવા માટે આવ્યો છું હવે શું સાચી હકીકત છે સાચી હકીકત મમ્મી બીજી કોઈ નથી પણ આ ઘરમાં જે ઝઘડા ઉભા થયા હતા ને ખેનાતો પાબીને કારણે ઉભો થયા હતા ખેનાતો આ સ્વીટીના કારણે એટલે તું કહેવા શું માગે છે એટલે એમ જ હા કે મારા ઘરવાળા નહીં તમે ફોડવી લીધો છે એટલે હવે એને ભાભીનો વાક નથી દેખાતો એક મિનિટ એક મિનિટ સ્વીટી તારો વાક નથી કાટતો એનો અર્થ એ નથી કે તારી કોઈ ભૂલ જ નથી હા બધું કરનાર બીજું કોઈ નહીં પણ કોઈ ત્રીજી જ વ્યક્તિ છે કોણ છે આ બધી ગોળગોળ વાત નઈ કર બોલ કોણ છે કોણ છે સાગરભાઈ બેન જરા અંદર હા તો આને શું કામ અહીં બોલાવ્યા છો તમે ખરી વાત આ અહીંયા કેમ છે એમ આપણે તો બધું કર્યું છે આપણા સુખી અને શાંત કરવા જો કોઈ ઉંબાડીઓ મૂક્યું હોય ને તો એ બીજું કોઈ નહિ પણ આ શીતલ જ છે શીતલ અરે ખોટી વાત છે અને સાગર તમે આ શું બોલો છો શીતલ તો હંમેશા મને સારી સલાહ દીધી છે હા એ તો ખબર જ છે કે આ શીતલ બેને તને કેવી સલાહ આપી છે શીતલ હવે તમે કહેશો કે પછી હું જણાવું જો શીતલ ગભરાશો નહીં હા

તારા ઘરમાં તો તું ગમે એટલા મોટા હોબાળા કરતી હોઈશ પણ હા શાંત વહેતા પાણીમાં વમળ ઊભા કરતા તને જરાય શરમ ન આવી નાલાયક મારી બે વવો કેવું સંપીને રહેતી હતી બે ભાઈઓમાં લક્ષ્મણ જેવો પ્રેમ હતો તે તેમાં પથરા મૂક્યા બેશરમ બાપોને માફ કરો મારી માફ થાય માફ કરી હા માફ કરીએ તમારી ઉપર તો મે મારા ઘરવાળા કરતા પણ વધારે વિશ્વાસ કર્યો કે શીતલબેન કે ને એ કોઈ દિવસ ખોટું હોય જ નહીં આટલા વર્ષોથી તમે મારા પડોશી છો અને એનીથી પણ વિશેષ તમે મારા મિત્ર છો મારા વરે મને આ કરી દીધું હું એક વખત સાડી પહેરું મને આ ઇયરિંગ્સ લાવી દીધી બધી વસ્તુ તમે મને કીધી અને મે નિસ્વાર્થ ભાવે આ બધી વસ્તુ સાંભળી એનો તમે ફાયદો ઉઠાવ્યો ને શીતલબેન મારી ભૂલ છે મને માફ કરી દો તો આ બધી સ્વીટી આની ચડાવણી હતી હા ભાભી આ બધી છે ને આ નાલાયકની ચડાવણી હતી અને તું એક લાખ અને નહીં તું તો છે ને આને પોલીસ સ્ટેશનમાં મોકલો જેલ ની હવા ખવડાવો ખબર પડે કે બે ગુનેગાર પરિવારમાં આવી રીતે જેલ ઉભું કરવાની સજાઓ હોય છે હા તો સાથે સાથે તને પણ મોકલવાની જરૂર છે આ સ્વીટી કારણ કે એક ઘરમાં ગમે તે વ્યક્તિ ગમે તે બોલીને જાય પણ આપણે વિચારવું જોઈએ કે સામે બોલનાર વ્યક્તિ શું બોલે છે કે આપણા માટે યોગ્ય છે કે યોગ્ય નથી ને એ એની પરત કરવી ને એ આપણા ઉપર હોય છે એ વ્યક્તિ ઉપર નહીં બાકી બોલવા વાળા તો સત્તર બોલીને જાય ને સત્તર કહીને પણ જાય છે હા સાગરની વાત સાવ સાચી છે આ કહી ગઈ અને તે સાંભળી લીધું કારણ કે તું તો ઘોડિયામાં દૂધ પીતી હતી તને તો કાંઈ ખબર પડે નહીં કાલે તો કંઈક બીજું કાંઈ જશે અને માની લેજે બે શરમ તો તું પણ છે હા બા છું ને સૌથી મોટી ગુનેગાર તો હું મારા ભાભી નહીં છું ન બોલવાના શબ્દ મેં તમને કીધા તમે તો મારા છેટ થાવ છો છતાં પણ ના બોલવાના શબ્દ મેં તમને કહી દીધા એ આવા માણસોને લીધે જે પોતાના ઘરમાં તો સુખેથી રહી ના શકે અને અને બીજાના ઘર સુખેથી ચાલવા ના દે અરે તો આજકાલની આવેલી રહેનારી છે અને તું તો જ્યારેથી પરણીને આવીને ને તે દિવસનો તારો જીબડો લાંબો છે તું શું મળ્યું અમારા ઘરમાં આગ લગાવીને તને શું મળ્યું તું તો છે ને નાગણ છે નાગણ અને એવી નાગણ છે કે ગમે ત્યારે ફૂફાડા મારે ગમે ત્યારે ડાન્સ મારે પણ આ જ પછી ખબરદાર અહીંયા મારા ઘરની આગળ પાછળ પણ તું ફટકી છે ને તો ધોઈ નાખીશ અને હું તારા ટાંટયા તોડી નાખીશ જા અહીંયાથી બે શરમ તારામાં જરાક પણ શરમનો છાંટો હોય ને તો નીકળ મારા ઘરમાંથી અને આ જ પછી ક્યારેય તું આજુબાજુ પણ ફટકી ને તો હું તારા ટાંટિયા તોડી નાખીશ જા નીકળ લાયક અને તમે બે નાદાન છો આ જ પછી

મેં પણ મેં પણ આવેશમાં આવીને તમારી સાથે કંઈ સારું વર્તન નથી કર્યું અરે મારા રામ જેવા ભાઈ ઉપર મેં હાથ ઉખાડ્યું પ્લીસ મને માફ કરી હાથ શું કરે છે તારે હાથ ના જોડવાના હોય